નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના સંયુક્ત ઉપક્રમે અસ્મિતા વિશેષ સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણને હવે આ સંવાદની આખી કાર્યરીતિનો પૂરો પરિચય છે, તેમ છતાં યાદ અપાવું કે ગુજરાતમાં એવી કેટલીય વિભૂતિઓ છે, કેટલી અસ્મિતાઓ છે, પ્રતિભાઓ છે કે જેમની સિદ્ધિ વિશે આપણે જાણીએ છીએ. તેઓ આજે શું કાર્ય કરી રહ્યા છે એનાથી પણ આપણે જ્ઞાત છીએ, પણ એ કાર્ય કરવા માટે થઈને એમણે કેટલો પરિશ્રમ કર્યો છે, જીવનના કેટલા બધા વણાકો ઉપર એણે હિંમત રાખી છે, ત્યારે આજે કશુંક પ્રદાન સમાજમાં કરી રહ્યા છે એ જીવનયાત્રા વિશે આપણે જાણતા નથી. અને પરિણામે બને છે એવું કે જ્યારે મોટિવેશનની વાત આવે ત્યારે આપણા યુવાનો એ રાજ્યની બહાર અને દેશની બહાર નજર ફેલાવે છે. અસ્મિતા વિશે સંવાદ આ બે સંસ્થાઓ દ્વારા એટલા માટે યોજાયો છે કે એવું કહેવાનો આશય છે કે આપણી આજુબાજુ જ પ્રોત્સાહન પૂરું પાડે અને પોતે પોતાની જીવન યાત્રામાં સંઘર્ષ કરીને એટલી ટોચ કક્ષાનું પ્રદાન એ સમાજમાં કરી રહ્યા હોય છે કે એ જ આપણા મોટિવેશનલ ગુરુ બની શકે એમ છે. આવા એક ઉદ્દેશ્યથી શરૂ થયેલા આ અસ્મિતા વિશેષ સંવાદમાં આજે અમે અને અમારી ટીમ વિશ્વકોશ ટ્રસ્ટના કેમ્પસથી બહાર નીકળી છે. અમારા માટે એ અનેરો અવસર છે કે અમે હિંમતનગર પાસેની રાજેન્દ્ર ચોકડી ઉપર રહેલા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં એક એવી વિરલ વ્યક્તિ સાથે સંવાદ કરવા આવ્યા છીએ કે જેમણે આ સંસ્થામાંથી 75 વર્ષ પૂરા થયા પછી બહાર ન જવાનો સંકલ્પ કર્યો છે અને પરિણામે એ બહાર ન નીકળે તો વાંધો નથી, અમે અંદર આવ્યા છીએ. હું આપણા સૌ વતી આ સંસ્થાને પોતાના ખભા ઉપર ઉંચકીને બરાબર બેઠી કરનાર શ્રી સુરેશ સોનીનો સ્વાગત કરું છું અને આનંદપૂર્વક આપ સૌ વતી તેઓને આવકારું છું. સુરેશભાઈ નમસ્કાર. આપનો ખૂબ ખૂબ આભાર. ઘણા વખતથી અમને મનમાં એમ રહેતું હતું કે આપના સુધી પહોંચી શકાય તો સારું, પણ વચ્ચે આ કોરોના કાળ નડ્યો અને પરિણામે આપનો સંકલ્પ આગળ થઈ ગયો અને અમે થોડા પાછળ પડ્યા, પણ અમને એનો પણ આનંદ છે કારણ કે એમ થવાથી અમે આજે આ સંસ્થામાં આવી શક્યા છીએ. મિત્રો, આ સંસ્થા એવી વટવૃક્ષ સમાન છે કે આપ સૌને અહીંયા આવવું ગમે, અહીંયા થતી પ્રવૃત્તિઓથી જ્ઞાત થવું ગમે, અને અહીંયા આવ્યા પછી તો એમ થાય કે આપણે અહીંયા રોકાઈ જઈએ અને આ પ્રવૃત્તિમાં ટચલી આંગળીનો પણ ટેકો કરી શકીએ તો ઉત્તમ છે. મારે સુરેશભાઈ સાથે સંવાદ કરવો છે અને એમણે પોતાના જીવનની આખી યાત્રા કેમ આગળ ધપાવી એ જાણવું છે. સુરેશભાઈ, અમારો ઉદ્દેશ તો બહુ સ્પષ્ટ થઈ ગયો છે. અમે જે સુરેશભાઈની સાથે આજે બેઠા છીએ એ સુરેશભાઈ આજે છે એવા તો ગઈકાલે નહોતા, અને બાળપણની અંદર તો એમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે સમાજ માટે અતિ અગત્યનું પરિબળ બની રહેશે. મારી આપને વિનંતી છે કે બહુ નાનપણથી નિરાંત જીવે આપના જીવન વિશે અમને વાત કરો. મારો જન્મ 1944માં નર્મદા કિનારે શિનોર ગામમાં થયેલો. એ ગામથી 1-2 કિલોમીટર આગળ માલસર ગામ જે ખૂબ પ્રસિદ્ધ છે, ખાસ કરીને પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજને કારણે. સાચી વાત છે. નર્મદા કિનારે અમારું ગામ શિનોર, ત્યાં મારો જન્મ થયો. મારા કાકા અમારી સાથે રહેતા હતા, એટલે કાકા મારા પપ્પાને મોટા ભાઈ કહે, એટલે અમે બધા પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એમને મોટા ભાઈ જ કહેતા હતા, અને મારા માતુશ્રીને અમે બધા સારીબા કહેતા હતા. અચ્છા. મારા દાદા વહેલા ગુજરી ગયેલા, એટલે મારા પિતા શ્રી હરિલાલભાઈને 14-15 વર્ષની ઉંમરમાં ભણવાનું છોડી અને એમના બાપાની સોના ચાંદીની દુકાનમાં બેસવાનું થયું. એ દુકાનમાં બેઠા ધંધો ચાલવા માંડ્યો. 2 વર્ષ પછી એક દિવસ એમના મનમાં ઓચિંતો વિચાર આવ્યો. એ જમાનામાં એવું હતું કે તમે
દાખલા તરીકે 5 ગ્રામ સોનું આપો છો અને અમે તમને દાગીના પાછા આપીએ, ત્યારે 5 ગ્રામ વજન કરીને આપવાનું, તમારે મજૂરીના પૈસા આપવાના. પણ એકલા સોનાના દાગીના કોઈ દિવસ થાય નહીં, એમાં તાંબુ તો ઉમેરવું જ પડે. એટલે તમને 5 ગ્રામની સમયે 5 ગ્રામ આપીએ, એટલે જેટલું તાંબુ ઉમેરાયું એટલું સોનું અમને મળ્યું. આ એમના મનમાં વિચાર આવ્યો અને એમને એમ લાગ્યું કે ભલે આખી દુનિયામાં આ બધું ચાલે છે, બધા જ કરે છે, કાયદેસર પણ છે, પણ આ નૈતિક રીતે બરોબર નથી. એટલે એમણે સંકલ્પ કર્યો કે હું આવું નહીં ચડાવી લઉં. અને એના કરતાં એમની મહાનતા એ છે કે જે થોડો ઘણો વારસો મારામાં આવ્યો, એમણે જે નિર્ણય કર્યો ભદ્રાવીભાઈ, હા જી, એ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ અમલમાં મૂક્યો. એમ એ દિવસથી તો નહીં, પણ 2-1 વર્ષ પહેલાંથી એ દુકાનમાં બેઠા એમણે ગણતરી માંડી કે હું દુકાનમાં બેઠો ત્યારથી આજ સુધી આવું હું કેટલું કમાયો, એનો હિસાબ કર્યો. અને પછી ધીમે ધીમે થોડા એટલા પૈસા બચાવ્યા અને અમારા ઘરની નજીક રામજી મંદિર હતું, ત્યાં આગળ દાગીના કરીને ભેટમાં આપી આવ્યા અને ત્યાર પછી એ બિલકુલ પ્રામાણિકતાથી જીવ્યા. અમે 7 ભાઈ બહેનો, એમાં હું સૌથી નાનો, અને આજે મને 78મું વર્ષ ચાલે છે. એટલે તમે કલ્પના કરી શકો કે કયા જમાનાની આ બધી વાતો છે. એમણે ચાલતા એ જમાનામાં નર્મદાની પરિક્રમા કરેલી, ચાલતા એ જમાનામાં. એ હતા ત્યારે એક વખત માંદા પડેલા, વડોદરા SHG હોસ્પિટલ અમને દાખલ કરેલા, પેટમાં કંઈ પ્રોબ્લેમ હતો એટલે ઓપરેશન કરાવવું પડે એવું હતું. બધી તૈયારીઓ થઈ ગઈ, ભૂખ્યા રહ્યા, છેલ્લી મિનિટ આવી અને ખબર નહીં એમના મનમાં શું સૂજ્યું કે એમણે કહ્યું મારે ઓપરેશન કરાવવું નથી, મને અહીંયાથી ઘેર લઈ લો. એમ ઓહો. અને એ જમાનામાં પિતાની સામે તો કોઈથી બોલાયું હતું નહીં એ જમાનાનું વાતાવરણ, એટલે એમને ઘેર લઈ આવ્યા. અને વડોદરામાં જ દાંડિયા બજારમાં એક મરાઠી વૈદ્ય બહેન હતા, કમળાબહેન, એ ઘોડાગાડીમાં દાંડિયા બજારથી બેસીને આવે, અમારું ઘર ત્યારે માંડવી પાસે, ત્યાં આગળ આવે અને એમને જોઈ અને એમણે દવા ચાલુ કરી અને બજારુ સાથે દવા આપતા હતા અને એને કારણે એમને 2-4-6 મહિનામાં સારું પણ થઈ ગયું. તે વખતે હું સિનોરમાં પ્રાથમિક શાળામાં ભણતો હતો. એ માદા પડ્યા અને આખો દિવસ એમને ઘરમાં કશું કરવાનું હતું નહીં, એટલે એમને થોડીક મદદ થાય એ હિસાબે હું 2-3 મહિના એમની જોડે વડોદરા આવીને રહ્યો. અમે 5 ભાઈઓ, એમાંથી સૌથી મોટા ભાઈ સિનોર રહે, બાકીના ભાઈઓ ધીમે ધીમે વડોદરામાં આવી ગયેલા હતા. એટલે ભાઈને ઘેર હું રહેવા આવ્યો અને તે વખતે એમને થોડી મદદ કરવું, આમ તેમ લઈ જવાનું વગેરે વગેરે. પણ એમણે તે વખતે મને ગણિત પાકું કરાવડાવ્યું, આંખ પાકા કરાવડાયા અને એને કારણે છેવટે હું MSc વિથ મેથેમેટિક્સ થયો અને વડોદરા યુનિવર્સિટીમાં મેથેમેટિક્સનો અધ્યાપક થયો. એ એમને કારણે માદા પડ્યા અને ત્યાં આગળ એમણે મારા આંખ પાકા કરાવ્યા, એટલે ગણિતમાં હોશિયાર થયો. અને એ જમાનામાં ABCD 4 પ્રકારની હતી, એટલે ગણિત પણ શીખવાડ્યું અને ABCD પણ શીખવાડી, એટલે 4-4 ABCD પણ એ જમાનામાં મને આવડી ગઈ. 7 ધોરણ સુધી અમારા ગામ સિંગોરમાં ભણ્યો, 8મા ધોરણથી હું વડોદરામાં આવ્યો. વડોદરામાં અમારું ઘર માંડવી પાસે ભાડે રહેતા હતા. 10મા ધોરણમાં એક ક્લાસ ટીચર BS જોશી સાહેબ બહુ સારા મળી ગયા, એ જમાનામાં શિક્ષકનો પગાર કેટલો હોય. એમને ઘેર અમને બોલાવે અને કાગળિયા ઉપર મેથેમેટિક્સના સૂત્રો કલમથી ને પેઇન્ટિંગથી ને બધા લખાવડાવે એમના પોતાના ખર્ચે, અને પછી ક્લાસમાં બધું લગાવડાવે, જાત જાતનું ભાત ભાતનું, ઘણી મહેનત. એ જમાનામાં શિક્ષકનો પગાર કેટલો, પણ એમાંથી પૈસા ખર્ચીને આવું બધું કરે અને અમારી પાસે બધું કરાવડાવે અને સાંજે 2-3 કલાક રોકાવાનું થાય ત્યારે અમને એમના ખર્ચે દૂધ પણ પીવડાવે. એમણે ભણાવતા ભણાવતા ક્યારેક ઇનડાયરેક્ટલી વાત કરી હશે કે આપણે માણસ છીએ તો બીજા માણસો માટે કશું કરવું જોઈએ. આ વાત એમણે ભણાવતા ભણાવતા સ્વાભાવિક રીતે કહી દઈ અને ભગવાનની કૃપાથી આ વાત મારા મગજમાં ઉતરી ગઈ.
કશું કરવું છે એ ધીમે ધીમે વિચાર કરવા માંડ્યો. શું કરવું છે કશું સૂચતું નહોતું, પણ કશું કરવું છે એ નક્કી એ જોશી સાહેબને કારણે. એમ કરતાં કરતાં એ જમાનામાં ઓલ્ડ એસએસસી થયો. ત્યાર પછી ત્યાં લાઈન લેવાની નક્કી થાય. એ જમાનામાં ઓલ્ડ એસએસસી પછી પ્રેપ સાયન્સ. પ્રેપ સાયન્સ કર્યું, એમાં 54-55% આવ્યા. ત્યારે કયો વિષય લેવો એ કશું સૂચતું નહોતું. સાયન્સમાં જવાનું એ વાત નક્કી હતી, કારણ કે તો ત્યાર પછી આગળ એન્જિનિયર કે ડૉક્ટર થઈ શકાય. હું વચ્ચે એક વાતમાં રોકું આપને કે મારે માતુશ્રી વિશે જાણવું છે. આપે પિતાશ્રીની વાત કરી, પણ બાળ ઉછેરમાં બહુ મોટો ફાળો માતાનો હોય છે. માતાનું નામ રાધાબેન, એમનું પિયર પણ અમારા ગામ સિનોરમાં જ હતું. અચ્છા. અને તમે કહ્યું તે પ્રમાણે મારા બાપુજીએ મા અને બાપે નર્મદાની પરિક્રમા કરી એ રાધાબાને કારણે. જ્યારે બાપુજી માદા પડેલા ત્યારે એમણે મનમાં સંકલ્પ કર્યો કે સારા થઈ જશે ત્યારે અમે બંને નર્મદાની પરિક્રમા કરીશું. ત્યારે એમણે બાપાને પૂછ્યું પણ નહોતું અને બાપાએ એમણે લીધેલો સંકલ્પ સ્વીકારી પણ લીધો અને યાત્રાએ ગયા પણ ખરા. પ્રેપ સાયન્સ પછી સાયન્સમાં જવાનું, કયો વિષય લેવાનો એ કશું સૂઝે નહીં. મને બોટની ફાવે તો જ્યોલોજી ના ફાવે, ફિઝિક્સ ફાવે તો કેમિસ્ટ્રીની ફોર્મ્યુલાઓ યાદ આવે. એટલે અમારા મોટાભાઈ અમારા ગામના એક અધ્યાપક સાયન્સ ફેકલ્ટીમાં, વડોદરા યુનિવર્સિટીમાં ફિઝિક્સના અધ્યાપક હતા. મારા ભાઈ એમને ઘેર લઈ ગયા કે આને કયા કયા વિષય લેવા એ તમે શીખવાડો. અને વડોદરા યુનિવર્સિટીમાં ત્યારે પણ અને આજે પણ FYBSCમાં એક પ્રિન્સિપલ અને બે સબસિડરી, ત્રણ વિષય હોય છે. લગભગ બીજી યુનિવર્સિટીમાં એક પ્રિન્સિપલ અને એક સબસિડરી, બરાબર છે. ત્યારે અમારે ત્યાં ત્રણ હતા. અમારા સાહેબે પ્રેપ સાયન્સની માર્કશીટ જોઈ, એમણે કહ્યું કે સુરેશ તારા મેથેમેટિક્સમાં માર્ક્સ બહુ સારા છે એટલે મેથેમેટિક્સ તું લે. બીજું સાહેબ બરાબર છે. પછી એમણે કહ્યું કે બીજો વિષય તું સ્ટેટિસ્ટિક્સ લે. મેં કીધું સાહેબ સ્ટેટિસ્ટિક્સ હું પહેલી વખત સાંભળું છું. એમણે કોઈ ચિંતા ના કરે, જેને મેથેમેટિક્સ આવડે એને સ્ટેટિસ્ટિક્સ આવડી જાય. મેં કીધું ભલે સાહેબ. પછી કે ત્રીજો વિષય એમણે જોયું, ત્યારે પ્રેપ સાયન્સમાં સાયન્સ સબ્જેક્ટ કરતા આર્ટ્સના કેટલાક સબ્જેક્ટ હતા, ગુજરાતી હિન્દી સોશિયોલોજી, એમાં મારા માર્ક્સ વધારે હતા. એટલે એમણે કહ્યું કે સુરેશ આપણી સાયન્સ ફેકલ્ટીમાં ઇકોનોમિક્સ વિષય પણ સાયન્સમાં છે, માટે તું ઇકોનોમિક્સ લે. આવું કોમ્બિનેશન ભાગ્ય છે, મેથ્સ સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ, સાચી વાત છે. પણ એમણે જે કોમ્બિનેશન મને બતાવ્યું આજે પણ એમનો આભાર માનું છું. અને પ્રેપ સાયન્સમાં આ ત્રણ વિષય લીધા અને પહેલી જે ટર્મિનલ એક્ઝામ થાય એમાં મારા સબ્જેક્ટમાં તો હું પહેલો હતો, પણ ઓવરઓલ પણ મારો બીજો નંબર આવ્યો આ સબ્જેક્ટને કારણે. આ સબ્જેક્ટ બરાબર મને ના મળ્યા હોત તો કદાચ મારા આટલા માર્ક્સ ના આવ્યા હોત અને બીએસસી એમએસસી કરીને ગમે ત્યાં છોડી દીધું હોત, ખબર નહીં ત્યારે શું થયું હોત. પણ આ સબ્જેક્ટ એમણે બતાવ્યા એમને કારણે આ બધું કર્યું. સુરેશભાઈ આપે 11મું ધોરણ એટલે જૂનું મેટ્રિક હતું ને? જૂનું મેટ્રિક. અને એ વખતે ભણવામાં કેવા? ગણિતની તો આપણે વાત થઈ, પણ સુરેશભાઈ ભણવામાં કેવા? હોશિયાર? બધા વિષય ફાવે એવા? ભણવામાં હોશિયાર. એક મજાની વાત યાદ આવી. હાજી. હા, 7મા ધોરણમાં મારા ગામમાં હતો અને પ્રાથમિક શાળામાં, અને ત્યારે એક સાહેબ 2 મહિના રજા પાડે, આમ કરે તેમ કરે, બધાને હેરાન કરે થોડા. એટલે એક દિવસ અમે બધા છોકરાઓએ ભેગા થઈને એક ચિઠ્ઠી પ્રિન્સિપાલ સાહેબના નામ પર લખી કે આ સાહેબ અમને હેરાન કરે છે, મારે તમે અમને બચાવો. અને એમાં સૌથી પહેલું નામ મારું હતું. અચ્છા. એ ચિઠ્ઠી અમે પ્રિન્સિપાલ સાહેબને આપીએ, હેડમાસ્ટરને. ત્યાર પહેલાં ચિઠ્ઠી એમના હાથમાં આવી. અચ્છા. અને કહ્યું કે આ પહેલું નામ સુરેશ તારું છે, એટલે પહેલી વખત લાકડીનો પ્રસાદ ખાવાનો મોકો મળ્યો. એટલે પછી ત્યાં પ્રેપ સાયન્સ કર્યું, FYBSCમાં બીજો નંબર આવ્યો એટલે સ્કોલરશીપ મળતી થઈ, વગેરે 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 ત્યાં આગળ. અને પછી સબ્જેક્ટ નક્કી થઈ ગયા અને પછી મારી ગાડી સરસરાટ ચાલવા માંડી. એમ કરતાં કરતાં MSc છેલ્લા વર્ષમાં પરીક્ષા આપી અને યુનિવર્સિટી વડોદરાની મહારાજા સહેજરાવ
યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી કોઈના માર્ક્સ નહોતા આવ્યા, એ રેકોર્ડ તોડીને હું પાસ થયો. મેટ્રિકમાં તો પહેલો નંબર હતો જ, પણ આખો યુનિવર્સિટીનો રેકોર્ડ તોડીને હું પાસ થયો. પછી વિચાર કર્યો કે હવે શું કરવું, ત્યારે મનમાં ઝાકું ઝાકું હતું. અને આ ઝાકું ઝાકું થવાનું બીજું પરિબળ એ છે કે મને આત્મકથાઓ વાંચવાનો ઝાઝો શોખ નથી, આજે પણ નથી, પણ નવલકથાઓ અને વાર્તાઓ વાંચવાનો ખૂબ શોખ છે. અને મારા પ્રિય લેખક એ જમાનામાં હિન્દીના મુનશી પ્રેમચંદજી અને મારા જ વડોદરાના ગાયકવાડ સરકારમાં સર્વિસ કરતા રવો દેસાઈ, રમણલાલ વસંતલાલ દેસાઈ, એમની ગ્રામ લક્ષ્મી વગેરે વગેરે વાંચી. ફરી ટાઈમ મળશે પછી એની ક્યારેક વાત કરીશું. એટલે જ પેલા સાહેબે બી વાવેલું કે બીજા માણસ માટે કશું કરવું છે, એ બી માંથી છોડ થોડો મોટો કર્યો. એમાં વાંચને કારણે સાહેબના સંસ્કાર, મા બાપના સંસ્કાર અને આ નવલકથાઓને કારણે. એટલે તારે મનમાં એવું હતું કે પ્રજ્ઞાચક્ષુ અને મૂક બધી, ત્યારે લેપ્રસીવાળા, મંદબુદ્ધિવાળા એ બધું મનમાં હતું નહીં. માત્ર બે જ પ્રકારના દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુ અને મૂક બુદ્ધિ. એટલે એમની કોઈ સંસ્થા કોલેજમાં નોકરી મળે તો કરવી, અથવા બીજું ઓલ્ટરનેટિવ એ હતું કે આદિવાસી કે હરિજન એમની કોઈ સ્કૂલ કોલેજમાં નોકરી મળે તો કરવી. તો આ મારું સ્વપ્ન હતું. હું અમદાવાદમાં ગયો, આશ્રમ રોડ પર મૂક બધીની સંસ્થા એ જમાનામાં હતી, આજે પણ ત્યાં જ છે, પણ થોડી એક અંદર અંધજન મંડળ. અને એ જમાનામાં એટલે 1966માં નામ ભૂલી ગયો, ત્યાંના જે પ્રમુખ હતા એ પોતે પ્રજ્ઞાચક્ષુ હતા અને સંસ્થા ચલાવતા હતા. હું ત્યાં ગયો, મને બંને જણા એમ કહ્યું કે તમને મેથેમેટિક્સ તો આવડે છે, તમે સારી રીતે ભણાવી શકો, પણ મૂક બધી કે પ્રજ્ઞાચક્ષુને ભણાવવું હોય તો તમારે એક વર્ષનો ડિપ્લોમા કરવો પડે, વગેરે વગેરે. મેં કહું મારે એક વર્ષ રાહ જોવી નથી. ઓકે ભલે, એટલે ત્યાંથી નીકળ્યો અને હું ત્યાંથી સીધો લોક ભારતી સણોસરા ગયો. મારામાં એમનું નામ સાંભળેલું, નાનાભાઈ ભટ્ટ ને બધા, મનુભાઈ પંચોળી કદાચ પછી જોડાયા હશે. ત્યાં આગળ હું ગયો, રાત રહ્યો, એમની નજીકમાં પેલી આમલાની સંસ્થા છે, ગ્રામ દક્ષિણા મૂર્તિ, ત્યાં આગળ પણ ગયો. મેં કશું કહ્યું નહોતું કે હું આ કામ માટે આવ્યો છું. મને એમ લાગ્યું કે મારું મેથેમેટિક્સ ત્યાં કંઈ કામ લાગે એવું છે નહીં, અને મારું ગામમાં ઘર નથી ને સીમમાં ખેતર નથી. આજે ઝાડ હોય અને કોઈ પૂછે કે શેનું ઝાડ છે તો ખબર ના પડે. ઝાડ ચીકુનું હોય ને ચીકુ લાગ્યા હોય તો ખબર પડે કે આ ચીકુનું ઝાડ છે. એટલે મને લાગ્યું કે એમના બીઆરએસ એમઆરએસમાં મારું કોઈ કામ લાગવાનું નથી, એટલે મેં કહ્યું પણ નહોતું. પ્રણામ કરીને બેક ટુ કેવેડિયા. હવે નોકરી ક્યાંક તો કરવી જ પડે, ખાવા માટે તો કશું હતું નહીં ત્યાં આગળ. એટલે પહેલાં અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગમાં નોકરી મળી અને ત્રણ ત્યાં નોકરી કરી. એ સમયમાં ટ્યુટર તરીકે, ટ્યુટર તરીકે નોકરી મળે. આમાં બીજી વાત પણ કરી દઉં. હાજી, હું એસવાય બીએસએમાં વડોદરામાં ભણતો હતો, ભણવામાં હોશિયાર હતો. એટલે એક વખત અમદાવાદમાં સ્કોલરશિપ લેવા જવાનું થયું, ત્યાં રૂબરૂ બોલાવેલા હતા અને ત્યાં રાત રહેવું પડે એવું હતું ટાઈમિંગ માટે. હવે અમદાવાદમાં રહેવું ક્યાં, ત્યારે મારા સગા ભાભી વડોદરામાં બધા નજીક નજીકમાં બધા રહેતા હતા, એમના કોઈની દીકરી એ અમદાવાદમાં રહે અને એને કારણે મારે એ ઘરના જોડે પરિચય થયેલો. એ લોકો અમદાવાદમાં માધરપુરમાં રહે ત્યાં આગળ. એટલે હું રાત ત્યાં રહ્યો, બીજે દિવસે પાછો આવ્યો અને ત્યારે મારું રાચું એના કરતાં કદાચ સારું લાગતું હશે. એટલે એમની દીકરી ઇન્દિરાને હું ગમી ગયો, એટલે ઇન્દિરાએ મારા પર મેસેજ મોકલાવ્યો એના કથિન બધા જોડે કે એ મારી જોડે જીવનસાથી તરીકે જોડાવા તૈયાર છે. અચ્છા, માત્ર ચહેરો જોઈને જ એવું થયું હશે. રાત રહ્યો ત્યાં આગળ. અને એનું બીજું કારણ એ હતું કે અમારી જ્ઞાતિમાં સોની લોકો બધા સોનાનો ધંધો કરે, સોના ચાંદીનો. કોઈ આવી ભણીને શહેરમાં રહે એવું કશું હતું નહીં. એટલે કે આ ભણેલો માણસ છે, હોશિયાર છે, એટલે તો અહીંયા આવ્યો, એટલે શહેરમાં રહેશે અને મારે સોની લોકો કરતા આ લોકો જોડે વધારે સારું. એટલે એણે મને સંદેશો કેવડાવ્યો, મેં જવાબ મોકલ્યો આખા કાગળ, માત્ર 17 પારાનો.
માત્ર કે હજુ આપણે જોડાયા નથી, આપને વિચાર આવ્યો છે, પણ મારા કેટલાક વિચારો છે કે હું સોની છું પણ સોનાનો દાગીનો અપાવીશ નહીં. મારા મા બાપ મારી જોડે રહેશે, ભણવામાં હોશિયાર છું, સારી નોકરી મળશે તો પણ હું અડધા પૈસા અથવા ઘણા પૈસા ગરીબો દરિદ્રો માટે હું વાપરીશ, વગેરે 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 વગેરે. એણે વિચાર કર્યો, ત્યાં તો બધી વાતો કરે છે, એકવાર પરણશે પછી બધું ભૂલી જશે, એટલે હું બધું ભરાવડાવી દઈશ અને ઘરમાં લંગર લાગશે એટલે બધું હું કહું એ પ્રમાણે એ કરતા થઈ જશે. એટલે એને હા પાડી, એટલે આ એમઓયુમાં સહી કરી એને. એટલે પછી આખી જિંદગી મારી જોડે રહેવું જ પડે, કારણ કે લગ્ન પહેલા એમઓયુમાં સહી થઈ ગયેલી હતી. અને અમારો જે એસવાય બીએસસીમાં હતો ત્યારે અમારો કાયદેસર વિવાહ પણ થઈ ગયો. એટલે આપ સ્કોલરશિપ લેવા ગયા હતા અને કન્યા લઈને પાછા આવ્યા. વાહ. પણ અમારો વિવાહ 3 વર્ષ રહ્યો એસવાય બીએસસી થી એમએસસી સુધી. એમએસસી પછી લગ્ન પણ તરત થઈ ગયેલું હતું. એ દરમિયાન દર અઠવાડિયે 15 દિવસ અમે કાગળો લખતા હતા અને મારા કાગળો એવા કે એના ઘરના બધા ભેગા થઈને વાંચે એવા કાગળો હું ત્યાં આગળ બધા વાંચે. અને એમાં લખ્યું હોય કે મારા સ્વપ્નો આવા છે, દેખે ના વો ખ્વાબ મેરો કે મેરે દિલ ને રહેના ચાહે, વગેરે વગેરે. આ પિક્ચર સારું છે, ફલાણું સારું છે, આ નવલકથા સારી છે, આ વાર્તા સારી છે, આ પિક્ચર સારું છે, વગેરે વગેરે વગેરે. એ વખતે આપનું કોઈ સ્થાયી રહેવાનું ઠેકાણું હતું? હા, વડોદરા મારા ભાઈની જોડે. ભાઈની જોડે પોતાનું? ના, ભાઈની જોડે. ત્યાં પહેલા ત્યાં તો ભણતો હતો, ભાઈની જોડે જ અમે રહેતા હતા. સારું છે તમે યાદ કરાવડે. હા, એટલે મારા થી મોટા ભાઈ આજે 90 વર્ષની ઉંમરના છે. હાજી. પણ મારામાં ઘણું બધું આવ્યું એ એમને કારણે. અને મારા ભાભી આજે પણ અમને માની જેમ ગણે, અમે મા જેમ ગણીએ છીએ, અને દીકરા અને દીકરી જેમ ઇન્દિરાને પણ ગણીએ છીએ. અને એ જમાનામાં એમને ત્યાં જનકલ્યાણ વગેરે મેગેઝિન્સ એ જમાનામાં આવતા હતા, એટલે એના કારણે વાંચવાનો શોખ થયો. કારણ કે પ્રશ્ન શું થાય કે હજી પોતાનું એક ઘર થાય કે કઈક ઠેકાણું થાય, હજી તો સ્કોલરશિપ લેવા જતા હતા અને એમાં પરણી બેઠા, પછી રહેવાનું શું એવું ના પૂછ્યું ઇન્દિરાબેન, એ સારું કહેવાય. પણ ફરીથી મારા પિતા એ જમાનામાં ત્યારે એમને ઘેર પણ એક આખું કબાટ ભરેલી ચોપડીઓ હતી એ જમાનામાં. અને એમાં મોન્ટેસરી અથવા એવા બધા ઘણા બહુ સરસ મજાના પુસ્તકો હતા. અને એ જમાનામાં બધા એક ભાઈ સિનોરે, બાકીના 4 ભાઈઓ વડોદરે, દિવાળીના દિવસમાં 4-5 દિવસ બધા ભેગા થાય, એકબીજા જોડે ભેગા થઈ રંગોળી પૂરે. કાળી ચૌદશ સમારોહમાં સુની જ્ઞાતિમાં કાળી ચૌદશનો તહેવાર બહુ મોટો, બધા ખાય સાથે ભેગા થાય, કોણ વીર કોણ વીર, જે સૌથી પહેલાં બોલે હું વીર એને ખવડાવું. એટલે બધા બહુ ભેગા થતા હતા એકબીજા સાથે અને પ્રેમથી બધા રહેતા હતા. પણ બાપુજીના સંસ્કાર તો ઘણા બધા આવ્યા. એલડી એન્જિનિયરિંગમાં નોકરી મળી. એક મિનિટ, ત્યાર પહેલાં તમે મકાનની વાત કરી. હવે મારી ખોપરી પહેલાંથી જુદી. મેં કહું મારા ભાઈ જોડે બહુ સારું બને અને આજે પણ બને છે, પણ મારા મનમાં વિચાર આવ્યો કે મારે એકલા રહેવું છે અને મારી જાતે બધું કામ કરવું છે, ઘરનું બધું. એટલે ત્યારે હું એમએસસી પ્રિવિયસમાં હતો. ઓકે. અને ત્યારે એક મકાન ભાડે રાખ્યું અને સવારે 5 વાગે ઉઠવાનું, કપડાં બપડા ધોવાના, થોડોક નાસ્તો કરવાનો અને સાયકલ પર 5-7 કિલોમીટર દૂર જવાનું. અને ત્યારે છાણી રોડ પર એક ક્રિશ્ચિયન સ્કૂલ હતી, ફાધર કેમ્પોસ એના પ્રિન્સિપાલ હતા, એમની સ્કૂલમાં મને પાર્ટ ટાઈમ નોકરી મળેલી એમએસસી પ્રિવિયસમાં. એટલે ત્યાં આગળ હું જઉં, ત્યાં ભણાવું, ત્યાં અને પછી રસ્તામાં 4 આનામાં પૂરી શાક ખાઈ લેવાનું, કાંઈ હતો નહીં, 4 આનામાં પૂરી શાક. એ જમાનામાં પૂરી શાક કેવું હોય, આજે ઇન્ડિયા આવ્યું પૂરી શાક બનાવું તો બૂમા બૂમ કરું, પણ એ જમાનામાં કોઈ હતો નહીં, પૈસા ક્યાં હતા, બધું મારા પોતાના પૈસાથી સ્કોલરશિપમાંથી અને પેલી પાર્ટ ટાઈમ નોકરી કરું, એનો જે કંઈ એ જમાનો પગાર આવે એમાંથી. અને ત્યાર પછી સાયન્સ ફેકલ્ટીમાં જવાનું, ત્યાં ક્લાસ ભણવાના, ભણવાનું ત્યાં આગળ. હા, અમારે બી એટલું સારું હતું કે મેથ સ્ટેટિસ્ટિક્સ
થોડાક સ્ટેટિસ્ટિક્સમાં થોડુંક આગળ ન આવે એ તો ફિઝિક્સ કેરો છે, પ્રેક્ટિકલ હોય અમારે પ્રેક્ટિકલ નો એટલે ટાઈમ થોડો ઓછો જાય એમાં. અને ત્યાં ભણવાનું, પછી મારી જોડે જ ભણતી એક દીકરી હતી, એને ઘેર જવાનું, એને ટ્યુશન કરાવવાનું, ત્યાર પછી સાયકલ પર ઘેર પહોંચવાનું, પછી સ્વાદનું ખાવાનું બનાવવાનું, સવારના વાસણ ઘસવાના બાકી હોય તો ઘસવાનું, આવું બધું સ્વાવલંબી અને ખોપરી એવી જ જાય આગળ. એટલે એવું બધું ઘણું બધું કામ કરેલું. નાનપણથી આવું કરતા હતા કે અચાનક વિચાર આવ્યો કે ના? બધું કશું ને કશું ઘરમાં બધા ભેગા થઈને કરતા હતા, પણ બધું આપણું કરવું, આત્મનિર્ભર બનવું. અચ્છા, વાહ. એટલે એ પ્રમાણે ત્યાં કર્યું અને ત્યારે ભાડાની રૂમ રાખેલી રહેવા માટે. ઓકે, ત્યાર પછી લગ્ન થયું. તે દરમિયાન એ રૂમ નાની હતી, એરિયા થોડો જુદો હતો, એટલે બીજી રૂમ પાછી ભાડે રાખી ત્યાં રહેવાનું શરૂ કર્યું. લગ્ન થઈ ગયું, એમએસસીની પરીક્ષા આપીને તરત લગ્ન થયું. નોકરી મળતા પહેલાં બધું ત્યાં આગળ. મેં કહ્યું હતું મારે એલજી એન્જિનિયરિંગમાં નોકરી મળી, નોકરી લઈ લીધી. વેકેશનમાં દિવાળી વેકેશન પડ્યું ત્યાં ઘર પણ ભાડે રાખેલું, હતા થોડુંક સાસરીમાં રહ્યા, પછી મકાન ભાડે રાખ્યું. અને પછી વેકેશનમાં મારા ભાઈઓ બધા વડોદરા, એટલે વડોદરા હું ગયો ત્યાં આગળ. વડોદરામાં મારા સાહેબ સિંહ સાહેબ બહુ મજાના હતા, એમને ઘેર કોઈકનું લગ્ન હતું અને મારા ભાઈ બીજા સોની દુકાનવાળા હતા, એટલે એમની પાસે દાગીના કરાવડાવેલા હતા અને એમાં થોડાક પૈસા એમની પાસેથી લેવાના બાકી હતા. એટલે સાહેબને હું ખાલી મળવા ગયો, એમ તો કહેવાની ઉઘરાણી આવ્યો છું, બધું સાહેબ કેમ છો? એમણે કહ્યું સોની ઇધર આ જાણા હે, એટલે વડોદરા યુનિવર્સિટીમાં આવી જવું છે. મેં કહ્યું હા સાહેબ મારે આવી જવું છે. હા, પેલા દાગીના પૈસા તો એમણે આપ્યું, બહુ પ્રેમથી આપ્યું, પણ ત્યાં આગળ એટલા માટે કે એલડી એન્જિનિયરિંગમાં એવું થયેલું કે હું જે ભણ્યો નહોતો એ મેથેમેટિક્સમાં ત્યાં મારે ભણાવવાનું આવ્યું. અને છોકરાઓ બહુ હોશિયાર, એટલા બહુ જ હોશિયાર છોકરાઓ એ જમાનામાં એન્જિનિયરિંગ એડમિશન મળે. એટલે મેં તૈયારી કરી, ભણવા હોશિયાર, મેં પણ મહેનત ખૂબ કરવી પડી ત્યાં આગળ. અને છોકરો કે સાહેબ આ 25મો દાખલો પણ નથી આવતો. મેં મનમાં મનમાં કહું પહેલાં મેં તને 25મો તો પહેલાં 24 દાખલા મેં નથી ગયા, પણ મહેનત કરીને બધું ભણાવડાવું. એટલે વડોદરામાં સાહેબે કહ્યું ભાઈ આવી જવું છે, ત્યાં તો બધું ભણેલો હતો એનું એ જ હતું ત્યાં આગળ. હા, એ જમાનામાં તે એવું થયેલું કે મારા એક સાહેબ હતા રાવજીભાઈ મોટા, એ જમાનામાં બહુ જ મહાન માણસ હતા અને સૌથી પહેલાં યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન આખા ગુજરાતમાં એમણે બનાવેલું. બુટા, બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન બુટા, બુટા. અને આમાં અમારે ત્યાં કે ફાઇન્સ ફેકલ્ટીમાં બે મેથેમેટિક્સમાં બે આરસી પટેલ હતા, એટલે આ આરસી પટેલ મોટા મોટા અને પેલા આરસી પટેલ નાના, પણ એમની પાસેથી પણ શીખવાનું બહુ જ મળ્યું. એ બહુ જ મજાના હતા, એટલું સરસ ભણાવડાવે અને દરેક વખતે આટલા વર્ષથી ભણાવતા છતાં ભણાવતા પહેલાં પોતાના રૂમમાં બ્લેકબોર્ડ રાખેલું લેખી તૈયારી કરીને આવે, એમના રૂમમાંથી નીકળે, સિગરેટ પીવે, પીતા 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 ક્લાસ, કારણ કે સાયન્સ ફેકલ્ટીમાં સ્કૂલના જેવું તો હોય નહીં, એક ક્લાસ અહીંયા હોય એક ક્લાસ અહીંયા હોય, એ ફાઈ બી હશે અહીંયા, એટલે ત્યાં જાય ત્યાં ક્લાસ પાસે સિગરેટ નાખી દેવાની અને ભણાવવાની. એટલું સરસ ભણાવડાવે, એટલું સરસ ભણાવને તરત ધ્યાન જાય, એવા છોકરાનું ધ્યાન નથી, બહુ સરસ ભણાવડાવ્યું એમને, બહુ સરસ ભણાવડાવ્યું ત્યાં આગળ. હા, એટલે વડોદરા યુનિવર્સિટીમાં આવી જવાનું કહ્યું સાહેબે, એટલે મેં કહ્યું સારું હું તો અહીંયા આવવા તૈયાર છું. એ જ મેં વાત કરી રાવજીભાઈ, એ વખતે ગવર્મેન્ટની કોઈ કમિટીમાં હતા અને એને કારણે ટેમ્પરરી જગ્યા ખાલી થયેલી હતી, એ સાહેબના હાથમાં હતું. એ તો યુનિવર્સિટીમાં તો જગ્યા લેવી તો સિન્ડિકેટને ઇન્ટરવ્યૂ ને ઘણો બધો લાંબો લાંબો પ્રોસેસ થાય, પણ ટેમ્પરરી જગ્યા હતી એમના હાથમાં હતું. એમણે કહ્યું સોની વેકેશન પૂરું થાય એટલે કાલથી તું નોકરી પર ચાલું, એટલે હું નોકરી પર ત્યાં લાગી ગયો. અને પહેલેથી જ જેમ તમે કહ્યું ટ્યુટર, પણ પહેલેથી મને એન્જિનિયરિંગ કોલેજ કલાભવનમાં ત્યાં નોકરી મળી ગઈ ત્યાં આગળ. મજાની વાત એ થઈ કે બે ચાર મહિનામાં પેલી પોસ્ટ ખાલી થઈ ગઈ અને આપણે રાવજીભાઈ પટેલ સાહેબ પાછા આવી ગયા. હવે શું થાય, જગ્યા તો ખાલી પડી, જગ્યા તો મારા માટે હવે શું કરવાનું? એટલે પણ સાહેબને મારા પર એટલો પ્રેમ, કારણ કે એમના હાથ નીચે હું ભણેલો હતો એમએસસીમાં, એટલે એમણે કહ્યું સોની કાલથી અને હું યુજીસીની સ્કોલરશીપ અપાવડાવી દઉં છું. આ એમના હાથમાં હતું,
એક પણ દિવસ પડ્યા વગર પીએચડીની સ્કોલરશીપ. ઓહો બાબા. હા, એટલે 50 રૂપિયા પેલા કરતા ઓછા હતા, એની કરતા થોડાક ઓછા હતા, પણ એક પણ દિવસ પડ્યા વગર બીજા દિવસથી એટલે યુજીસીનું હું વાંચવાનું બધું ચાલુ કર્યું મેથ્સ સાહેબ. અને અમારા સિંહ સાહેબ એ જમાનામાં ભૂલના સત્યોએ તો ફ્રાન્સમાં પીએચડી કરેલું અને ફ્રેન્ચ ભાષામાં એમણે આખી થીસિસ લખેલી. ઓહો, એટલે સાહેબ તો બહુ મજાના બહુ અને એમની પાસે ભણ્યો. અને ત્યાં આગળ આ પેલી પેલી પીએચડીની સ્કોલરશીપ પણ બીજા દિવસે ચાલુ કરી દીધી, ભણાવવાનું પણ ને ભણવાનું ચાલુ કર્યું. 2-1 મહિનામાં કાયદેસર એક જગ્યા ખાલી પડી એટલે પછી યુનિવર્સિટીમાં ઓપન ઇન્ટરવ્યૂ લીધો અને એમણે મને પાસ કર્યો. અને યુઝવલી જે પગાર મળતો હોય એ ધોરણ કરતાં 2 ઇન્ક્રીમેન્ટ વધારે આપ્યા, કારણ કે પહેલા નંબરે પાસ થયેલો, સાઈઝે પાસ થયેલો, એમના હાથ એમના પાવર માટે સિન્ડિકેટમાં ભેગા થઈ ગયેલું હતું. એટલે પછી વડોદરામાં ટેકનોલોજીમાં ભણાવવાનું શરૂ થયું. મેં નોકરી સ્વીકારેલી, મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે જ્યારે મારું મનગમતું ક્ષેત્ર મળે ત્યારે નોકરી છોડી દેવી છે એવું પહેલા દિવસથી નક્કી હતું. શોધવાનું ચાલુ હતું. આ 1966ની વાત. 1966-70 નાના નાના કામો હું કરતો હતો. દાખલા તરીકે વડોદરા એસએજી હોસ્પિટલમાં અઠવાડિયામાં 1 દિવસ જવાનું, કોઈને કાગળ લખી હોય તો લખી આપવાનું, કોઈને ખાવું હોય તો ખાઈ આપવાનું, કોઈ 2-4 મહિના હોસ્પિટલમાં રહેવાના હોય તો એને મનગમતી ચોકડી લાવીને વાંચવા આપવાની અને રજા મળે ત્યારે ચોકડી પાછી લઈ આવવાની. એ જમાનામાં પ્રેપ સાયન્સ પછી ડ્રાઇંગ મળે એટલે ત્યારે ગરીબ બાળકોનો ક્લાસ હોય ત્યાં મફત ભણાવવા જવાનું વગેરે. 1970માં વડોદરામાં સરકારી લેપ્રોસી હોસ્પિટલ હતી. એ જમાનામાં વડોદરા, જૂનાગઢ, ભાવનગર અને સુરતમાં હોસ્પિટલો હતી લેપ્રોસીની, એટલે ત્યાં લેપ્રોસી હોસ્પિટલ હતી. એની વાત પણ મજાની છે. એનું હોસ્પિટલ નામ અનસુયા લેપ્રોસી હોસ્પિટલ. ઓકે. એક જમાનામાં એવું કહેવાતું હતું કે અતિ ઋષિને રક્તપિત થયેલો અને ત્યારે અનસુયા માતા માટી લગાડીને એ રોગ મટાડેલો. અને એ જે જગ્યા ત્યાં રહેલા એ નર્મદા કિનારે, ગામનું નામ પણ અનસુયા. ઓહો. હા, અને માટીથી રોગ મટાડેલો એટલે એ જમાનામાં ગાયકવાડ સરકારે વડોદરાએ ત્યાં આગળ લેપ્રોસી હોસ્પિટલ ઊભી કરેલી અને એનું નામ પાડેલું અનસુયા લેપ્રોસી હોસ્પિટલ. દેશ આપણો આઝાદ થયો, સરદાર પટેલે બધા રજવાડા ભેગા કર્યા, અદભુત કામ કર્યું અને ત્યાર પછી આ હોસ્પિટલ ગુજરાત સરકારને સોંપાઈ અને ગુજરાત સરકારે પણ એ જ નામ ચાલુ રાખ્યું. મને યાદ નથી, થોડાક વર્ષો પછી ત્યાં પૂર આવ્યું અને હોસ્પિટલ ચઢાઈ ગઈ અને 2-4 જણ મરી પણ ગયા. એટલે પછી સરકાર એ હોસ્પિટલ વડોદરામાં આજવા રોડ પર લઈ આવી, નવું મકાન બાંધ્યું અને એનું નામ અનસુયા લેપ્રોસી હોસ્પિટલ ચાલુ રાખ્યું. ત્યાં મારા મિત્રનો બનાવી કમ્પાઉન્ડર, મારો મિત્ર એનો બનાવી અને અમે લોકો 8-15 દિવસે ભેગા થઈ પિક્ચર જોવા જઈએ, કેરમ રમીએ, આજે આને ઘેર ખાઈએ, પેલાને ઘેર, એટલે બહુ મિત્રતા, પત્તા રમીએ, કેરમ રમીએ. 1970માં એક વખત મને વિચાર આવ્યો કે આપણે એને ઘેર જઈએ, ત્યાં હોસ્પિટલમાં એનું ક્વાર્ટર છે, પણ હોસ્પિટલ તો જોઈ નથી, આપણે તો તરત ભાગી જઈએ છીએ. એટલે કે ચાલો હોસ્પિટલ જોઈએ. 1970માં ત્યારે મારી દીકરી પારું 3-4 મહિનાની હતી. મેં હોસ્પિટલ જોઈ, ખાટલે ખાટલે ફર્યા અને ત્યારે થયું કે આ કામ તો કરવા જેવું છે, હું કશું કામ શોધું છું. તે 1-1 મહિના પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. અમદાવાદમાં સદિચાર પરિવાર નામની સંસ્થા, હરિભાઈ અને એનો હું લાઈફ મેમ્બર હતો, એટલે એના હિસાબે વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે રાખડી બાંધવા જતા હતા. એટલે એના પરથી મને વિચાર આવ્યો કે જેમ જેલમાં રક્ષા બાંધવા માટે ભાઈને બહેનને બહેનને ભાઈની જરૂર પડે છે, ત્યાં કોઈ જતું નથી, તો લેપ્રોસી હોસ્પિટલના વાળા એક વખત ઘર છોડે પછી પાછા ક્યાંય જતા નથી, બહેનને ભાઈની યાદ આવે, ભાઈને બહેનની યાદ આવે. એટલે મારા મનમાં વિચાર આવ્યો કે મહિના પછી રક્ષાબંધન આવે છે તો આપણે ત્યાં જઈને રક્ષાબંધન કરવું. એટલે મેં ગયા ત્યાં રાખડી બાંધી. પછી મેં પૂછ્યું કે હું કશું કામ શોધું છું, હું તમને કેવી રીતે મદદરૂપ થઉં. ત્યારે ત્યાં એક ભાઈ હતા, એમણે કહ્યું, સુરેશભાઈ મારી મદદની જરૂર એ હોસ્પિટલમાં નથી, કારણ કે સરકાર બહુ સારું કામ કરે છે. હું ઘણી વખત જાહેરમાં આજે પણ કહું છું કે સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જરૂરી છે. સરકાર જે કામ ક્વોન્ટિટીની રીતે કરે, ગમે તેનો માણસ સારો, ક્વોલિટી સારી હોઈ શકે, પણ ક્વોન્ટિટી એટલી ક્યારે પહોંચી ના વળી શકે. એટલે સરકાર અમને 2-3 વર્ષ રાખે, શીખવાડે, કામ ધંધો શીખવાડે, કારણ કે પાછા ઘેર જઈ શકવાના નથી, થોડાક પૈસા પણ અમને મળે છે અહીંયાથી કામ કરતાં કરતાં,
અને જ્યારે મેં રજા મળે ત્યારે એક સાધન પણ આપે છે કે ચલો ચરખોથી મળતો ચરખો આપીએ, જેથી એને પછી ભીખ માગવી ના પડે. પણ કમનસીબે કેટલીક વિકૃતિઓ રહી ગયેલી હોય છે અને એને કારણે અહીંયાથી છૂટા થયેલા લોકોને કામ મળતું નથી અને આપણા જ વડોદરામાં ભીખ માગે છે. અને મારી મદદની જરૂર કે હોસ્પિટલમાં નથી પણ એવા ભિક્ષુકો માટે છે. હું તો બીજે દિવસે સવારે પહોંચી ગયો મંદિર પાસે. તમે કેમ ભીખ માગો છો? ભીખ માગે ત્યારે તમને શું લાગેલું? તમારા મનમાં શું થાય છે? એટલે બધાએ કહ્યું કે ભીખ માગી ત્યારે પહેલે દિવસે કેટલું રડેલા, મહેરબાની કરીને ના પૂછતા, ફરી અમે રડાવતા નહીં. અમે ગામડાના લોકો છીએ, ગરીબ છીએ, બહુ ગરીબ છીએ, પણ અમે ગામડામાં કોઈ દિવસ ભીખ માગી નથી. અમારે ઘેર રખડતી રખડતી ગાય આવે તો ગઈકાલની વધેલી અડધી રોટલી પણ એમને ખવડાવતા હતા અમારી હેસ્ય પ્રમાણે. અથવા કોઈ સાધુ મહારાજ આવે તો એમને અચ્છે રોટ કે પાવડી આપીએ, પણ અમે ઘરે ભીખ માગી નહોતી. અનફોર્ચ્યુનેટલી જ્યારે અમારે ભીખ માગવાનો હોસ્પિટલમાંથી રજા મળે ત્યારે ઝુંપડપટ્ટીમાં પહેલો માણસ કોઈ ગયો હશે, જેમ આજે અમદાવાદમાં એક જગ્યાએ કેરાલાવાળા કોઈ આવે તો પછી એ સોસાયટીમાં બીજા કેરાલાવાળા આવતા જાય આવતા જાય આવતા જાય, એમ લેપ્રોસીવાળા આવતા જાય. હા, પહેલા દિવસે જે પેલો ભાઈ પહેલો આવ્યો હોય બે ચાર દિવસ પેલાને ખવડાવે, પછી કે પેલા આખી જિંદગી ઓછો હું તને ખવડાવવાનો છું, હવે તું મંદિર પાસે મારી જોડે ચાલ અને ભીખ માગ. એટલે કે પહેલે દિવસે જ્યારે અમારે હાથ લાંબો કરવો પડ્યો ત્યારે અમે કેટલું રડ્યા એ મહેરબાની કરીને ના પૂછતા, પણ બીજો કોઈ રસ્તો હતો નહીં માટે અમે ભીખ માગી. અને એ જમાનામાં 4-5 વાગે લોકો સવારમાં નીકળી જાય, આખો દિવસ ભીખ માગે, રસ્તામાં ક્યાં ખાવાનું હોય તો કહી દે, રાતે 8-10 વાગે પાછા આવે, સાવ ગંદા ઘૂંટડા ઝૂંપડા, હાથમાંથી પરવું નીકળે, નાક સળી ગયેલું ને બધું બધું ઝૂંપડામાં અંદર થઈને જવાય ત્યાં આગળ, એવું બધું હતું ત્યાં આગળ. અંદર અંદર લગ્ન થાય, બાળકો થાય, બાળકોને પણ ભીખ માગવામાં જોડાય. એટલે ડૂબતો માણસ તણક રૂપકડે, મેં તો આ કામ શરૂ કર્યું, એ લોકો પાસેથી શીખ્યો આટા કેવી રીતે બાંધવાના ને ઇન્જેક્શન કેવી રીતે મૂકવાનું વગેરે વગેરે વગેરે. એ જમાનામાં 2-4 દવાઓ હતી આટા, ખાસ કરીને જખમ થાય લોકોને. અને આજે પણ હું કહું છું કે શરીર પરના જખમ કરતાં દિલ પરના જખમ એમના વધારે બધા. ત્યાં આગળ બધું કામ શરૂ કરી દીધું. થોડા થોડા વખતમાં ઇન્દિરા પણ ત્યાં આવતી થઈ ધીમે ધીમે, અને લોકોનું માથું ઉડી આપે, કોઈને કોઈ એમ કંઈક મારે હવે આજે શીરો ખાવો છે તો ઘેરથી લાવીને શીરો ખોરાક વગેરે. મારા પહેલાં એક ઉદ્યોગપતિ જતા હતા, પછી અમે લોકો બધા ભેગા થયા અને એમણે કહ્યું કે આપણે અહીંયા આજે સહયોગમાં જેવી જમીન છે એવી જમીન હોય અને બધાને આપણે કશું કાપીએ તો પછી એમને કંઈક હવે તમે ભીખ ના માગો, અથવા ઓપ્શન તમારી પાસે છે તમે ભીખ માગવી તો ભીખ માગો, અને હવે બીજી એક જગ્યા છે કે ત્યાં તમને ભીખ માગ્યા વગર ખાવાનું બધું મળશે ત્યાં, એવું કશુંક આપણે આપીએ તો એમને કહીએ આપણે ત્યાં આગળ. એટલે એ જ ગંદા ગોબડા ઝૂંપડામાં થોડાક ચરખા થોડુંક ચાલુ કરેલું હતું. અચ્છા, ત્યાં જ. પછી પેલા ઉદ્યોગપતિ આવ્યા એટલે અમને ટ્રસ્ટ બનાવ્યું કે હવે આપણે જમીન શોધીએ અને પછી તો આ લોકોને ત્યાં આગળ લઈ જઈએ. જમીન શોધવા માંડી, લેપ્રોસીવાળાને જમીન કોણ આપે, ટ્રસ્ટ હતું તો પણ. 1975માં ટ્રસ્ટ બન્યું ત્યારે મને ખબર નહીં, એ જે ઉદ્યોગપતિ હતા એ પ્રમુખ, અને એમણે કહ્યું સુરેશભાઈ તમને ટ્રસ્ટી તરીકે લીધા છે અને તમે સેક્રેટરી અને એ પ્રેસિડેન્ટ. એટલે પછી જમીન શોધવા માંડી અને સરકારે છેવટે 1978માં વડોદરાથી 15 કિલોમીટર દૂર મહીસાગરના કિનારે કોતરોવાળી જમીન આપી. ઊંડા 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 કોતરો, કોતરો સરખા કરાવતા કરાવતા નાખેતામાં આવી જાય, થોડીક થાય પાછા કોતરો થોડીક એમ કરતાં કરતાં. અને પછી અમે પેલા ઝૂંપડાવાળાને કહ્યું કે હવે ત્યાં આગળ મકાનો અમે બાંધવાનું ચાલુ કર્યું. ઉદ્યોગપતિ ઇન્દુભાઈ પટેલ સયાજીયાનવાળા, એમની જવાબદારી પૈસા ભેગા કરવાની, મારી જવાબદારી પૈસા વાપરવાની, કે ત્યાં બધાનું વહીવટ, કોને ક્યાં ઘર આપવાનું, શું કામ કરવાનું વગેરે વગેરે વગેરે, માતા પડે તો શું કરવાનું, એટલે એ વહીવટી જવાબદારી મળી ત્યાં આગળ. એટલે 78માં મેં નોકરી છોડી દીધી. 68-70 નાના કામ કર્યા, 70-78 ટીચિંગ અને લેપ્રોસીનું કામ જોડે કર્યું. 78માં નોકરી છોડી દીધી અને ધીમે ધીમે અમે લોકો પણ સિંધોટ રહેવા ગયા આ લોકોની. પણ એમાં ઇન્દિરાબેનની સંમતિ હતી કે તમારે પ્રયાસ કરવો પડ્યો એવું થયું? સંમતિનો સવાલ નહોતો, પણ ત્યારે બાળકો નાના હતા એટલે ભણતા હતા ત્યાં આગળ. એટલે પછી ધીમે ધીમે એ લોકો પણ જે ત્યાં આવ્યા. દીકરી આવડો મોટો નિર્ણય આપે લીધો
કે નોકરી છોડી દેવી છે. એ રાહ જોતા હતા કે ક્યારે છોડે છે. એટલે મનમાં પહેલેથી બેસી ગયેલું હતું. અધરવાઇઝ આ નાના છોકરા હોય ત્યારે તો વધુ કદાચ. દીકરી જે સિંધરોટમાં અમે ગયા ત્યાં આગળ, ત્યાં એ જમાનામાં બસ થી 1.5 કિલોમીટર અંદર જવું પડે એટલું હતું ત્યાં આગળ. ઓકે. સ્કૂલ પણ ત્યાં આગળ હતી 1.5 કિલોમીટર. અને પહેલા પહેલા અમે ગયેલા ત્યારે પારું ભરતી હતી, 1.5 કિલોમીટર ચાલતા ચાલતા સ્કૂલમાં જવાનું. અને સ્કૂલના સાહેબ વાળો પણ જુદા બેસાડે. એ જમાનામાં બધું ત્યાં એવું ઘણું બધું હતું ત્યાં આગળ. હા, કહ્યું એટલે ફરી બીજી વાત યાદ આવી. ત્યાં આગળ મહીસાગરના કિનારે લોકો દારૂ બહુ પીએ. અમારે ત્યાં બધા લેપ્રોસી વાળા બધા લોકો રહેતા હતા શ્રમ મંદિરમાં. ત્યાં આગળ એક દિવસ એ લોકો કોઈ રાત્રે આવ્યા અને દારૂ માટે પીપળાની જરૂર હતી એટલે બધા પાણીના પીપળા મૂકેલા એ ચોરીને લઈ ગયા બધા. બીજે દિવસે અમને ખબર પડી કે અમુક ગામના લોકો આવેલા અને પીપળા દારૂ બનાવવા માટે લઈ ગયેલા છે. અમે વિચાર્યું કે આવું તો ચાલે નહીં, આજે આ લઈ જાય કાલે બીજું કશું લઈ જાય. એટલે બીજે દિવસે અમે 6-8 જણા અને હું પણ જોડે બધે ગયા ગામમાં ભર બપોરે. અને જુઓ આ પીપળું અમારું છે, અમે લઈ જઈએ છીએ એમ કરીને 2-4 ગામમાં ફર્યા ધોળે દિવસે. એ લોકો કોઈ કશું બોલી ના શક્યા અને બધા પીપળા અમે પાછા લઈ આવ્યા હતા. બધા પીપળા પાછા લઈ આવ્યા હતા. હા, ત્યાં આગળ એ રીતે કામ કર્યું. ત્યાં ઘણું સારું કામ થયું, નામ પણ ઘણું પહોંચ્યું. પ્રમુખ સાહેબ પણ બહુ સારા મજાના હતા, કુટુંબ જેવો સંબંધ હતો. પછી ભગવાનના મનમાં એમ થયું કે સુરેશ અહીંયા બહુ કામ કર્યું, હવે તું બીજે. મને એ ગીત બહુ ગમે છે, ઘાટે બંધાણી મારી હોળી વછોડી જા, સાગરની શહેરે ઉતારી તું જા, મનના મારી તારી મોજના હવે છે, આવે તેને હંકારી તું જા. ભગવાનના મનમાં અહીંયા બહુ કર્યું, હવે બીજે. ત્યાં ટ્રસ્ટીઓ જોડે થોડા મુદ્દે ઊભા થયા, છોડવાનો વારો આવ્યો, છોડવાનું સ્વીકારી લીધું. હા, જવું ક્યાં, પૈસા તો હતા ને. હા, જમીન શોધવાનું ચાલુ કર્યું. મારા મિત્રો જે ભરૂચ એમએટી સ્કૂલમાં રહ્યો છોડ, એને બધું જમીન શોધવાનું ચાલુ કર્યું. અમે અમારા બધું જમીન શોધવાનું ચાલુ કર્યું. મારા બધા મિત્રો જમીન શોધવામાં લાગી ગયા, પૈસા તો હતા નહીં. પણ શ્રમ મંદિરમાં અથવા વડોદરા ઝુંપડપટ્ટીમાં જેમના દ્વારા અમે ચરખાનું કામ ચાલુ કરેલું, એ મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં ખાદીની સંસ્થા એમની સર્વોદય આશ્રમ માંડી, એમને જેવી ખબર પડી કે હું જમીન શોધું છું એટલે એમનો વડોદરા હું હતો, એમનો મારા પર સામેથી ફોન આવ્યો કે સુરેશજી હું તમને 31 એકર જમીન ભેટમાં આપવા તૈયાર છું, મારી કોઈ શરત નથી. ભગવાનની મોટામાં મોટી કૃપા, 31 એકર જમીન સામે ચાલીને અને એમણે 10 વર્ષ પહેલાં પૈસા આપીને જમીન ખરીદેલી હતી. ઓહો, પૈસા આપીને ખરીદેલી હતી એટલે 10 વર્ષથી જમીન અમારી રાહ જોઈને બેઠી હોય એવું થયું. થોડાક મકાનો તૈયાર હતા, એ અહીંયા ખેતી કરતા હતા એટલે ખેતી માટે પાણીની સગવડ હતી. એટલે 1988માં 14 સપ્ટેમ્બરે મારી જોડે ત્યાંથી જ રક્તપિત્તવાળા 20 અને એમના 6 બાળકો અમે અહીંયા બધા જોડે 1988માં 14 સપ્ટેમ્બરે આવ્યા. આમ તિથિ પ્રમાણે સંવત 2044 ગણપતિ ચોથ. અચ્છા. હા, એટલે 33 વર્ષ પૂરા થયા. આ 34મું વર્ષ ચાલે છે. 20 રક્તપિત્તવાળા અને 6 બાળકોથી સંસ્થા 26થી શરૂ કરેલી. આજે અહીંયા 911 લોકો અહીંયા ગાડી છે રક્તપિત્ત. બધું થઈ. હા, આ એક નવું ઊભું કરેલું ગામ છે. અહીંયા ઇલેક્શન બૂથ અહીંયા છે, સ્મશાન પણ અહીંયા છે. આખું ઊભું કરે નવું ગામ છે, ઇલેક્શન બૂથ પણ અહીંયા, સ્મશાન પણ અહીંયા, હોસ્પિટલ પણ અહીંયા, સરકારી 1-8 ધોરણ સુધી પ્રાથમિક શાળા અહીંયા છે, આંગણવાડી પણ અહીંયા છે. 911 માણસો તો છે જ, પણ 35 ઘરડી વસૂ કઈ ગયેલી ગાળો. અમે પાંજરા પણ ચલાવીએ છીએ, દૂધ આપે એવી ગાયો રાખતા જ નથી, લેતા પણ નથી. એટલે નજીકના ગામોમાં જે કોઈની ગાય વસૂ કઈ જાય આપણને ખબર છે કે જો અહીંયા કોઈ જે ના જાય તો એ બિચારી ક્યાં જાય, એટલે એવી એની દશા ના થાય માટે અમે એને રાખીએ છીએ. તો એ 35 ગાયો છે. રક્તપિત્તવાળાથી કામ શરૂ કરેલું. આજે ભારતભરમાંથી લેપ્રોસીવાળા અહીંયા આવેલા છે. આ એક મિનિ ઇન્ડિયા છે. પછી 2-1 વર્ષ પછી ખબર પડી કે આખા ગુજરાતમાં મંદબુદ્ધિવાળા મોટી ઉંમરના ભાઈઓ
ને રાખે એવી સંસ્થા એકેય નથી. ક્યાં તો ડે કેર સેન્ટર છે 12-4 જેવું, અથવા નાના બાળકોને જ રાખે, મોટાને રાખે કોઈ કે સંસ્થા નહોતી. અને મારા પર એક ભાઈનો કાગળ, એક ભાઈને આવ્યા સમાચાર આવ્યા કે એમનો ભાઈ મંદબુદ્ધિનો છે અને ક્યાં મૂકવો એ શોધે છે. એમને ખબર કે આ લેપ્રોસીનું કામ કરે છે તો ક્યાંકથી શોધી લાવશે. હા, એટલે પછી અમે નક્કી કર્યું કે ચાલો એ કામ પણ શરૂ કરીએ. અચ્છા, એટલે 1988માં લેપ્રોસી વાળાનું તો હતું જ. અને એ જમાનામાં જેમ મેં કહ્યું હોસ્પિટલો હતી, એમ એ દરેક હોસ્પિટલમાં ઝૂંપડપટ્ટીઓ હતી અને ત્યાં બધા લોકો ઝૂંપડામાં રહે અને બાળકોને ભીખ માગવા લઈ જાય. એમને જેમ ખબર પડી એટલે એમના બાળકોને અહીંયા ભણવા મૂકવાનું ચાલુ કર્યું. અચ્છા, બધા બાળકો પણ રક્તપિતવાળા આવ્યા, બાળકો આવ્યા ભણવા. પછી મેં કહ્યું છે પ્રમાણે 1992માં મંદબુદ્ધિ ભાઈઓનું ચાલુ કર્યું. ત્યાર પછી મંદબુદ્ધિ દીકરીઓ માટે પણ સંસ્થા શરૂ કરી. એ જમાનામાં કોઈ કોર્ટમાં ગયું ત્યારે લોકોને ખબર નહોતી કે મંદબુદ્ધિ અને માનસિક બીમાર એ જુદી વસ્તુ છે. એટલે અમદાવાદમાં શાહીબાગમાં હોસ્પિટલ છે સરકારી, ત્યાં આગળ બંનેને રાખતા હતા. કોઈ સુપ્રીમ કોર્ટમાં ગયું કે આવું ના ચાલે અને તરત ને તરત એમને કહેવામાં આવ્યું કે તમારે મનબુદ્ધિવાળા હોય એને બીજે કાંઈ વ્યવસ્થા કરો. એટલે એને ચાલુ કરેલું અને એ લોકો પણ અહીંયા આવતા થયા અને એને કારણે આજે પણ અમારો એમની જોડે સંબંધ સારો છે. એટલે રક્તપિતવાળા, આ ગરીબ બાળકો, રક્તપિતવાળાના પછી મંદબુદ્ધિવાળાનું શરૂ કર્યું. આજે મંદબુદ્ધિવાળા લગભગ 250 ભાઈઓ છે, 180ની આસપાસ બહેનો છે, રક્તપિતવાળા 200ની આસપાસ છે. પણ છેલ્લા 2-3 વર્ષથી અમે નક્કી કર્યું જેનું નથી કોઈ એનું છે સહયોગ, જેનું નથી કોઈ એનું છે સહયોગ. એટલે શારીરિક રીતે દિવ્યાંગ હોય, HIV-વાળા હોય, ઘરમાંથી કોઈ એક અડી મૂકેલા હોય, પ્રજ્ઞાચક્ષુવાળા હોય, કોઈ પણ હોય, માનસિક બીમાર ના હોય, તો એ બધાને અમે અહીંયા રાખવાનું શરૂ કર્યું. અને એને કારણે આજે 911 છે. કોરોનાને કારણે થોડાક નોર્મલ બાળકો ઘટ્યા છે, નહીં તો 1000 ઉપરાંત સંખ્યા થઈ ગયેલી હતી. એટલે આ એક આખું નવું ગામ છે. અને અહીંયા અમે ગામ તો છે જ, આ લોકોને તો પ્રેમ કરીએ છીએ અને કરીએ છીએ જ, સેવાથી કરતા પ્રેમ કરીએ છીએ. સુરેશભાઈ, આપણે બહુ જ નાનપણથી શરૂઆત કરી અને અત્યારના આપણે આ કેમ્પસ સુધી પહોંચી ગયા છીએ. કેમ્પસની પ્રવૃત્તિઓથી પણ આપે વાકેફ કર્યા, ઝડપથી પણ આપણને જાણવા મળ્યું કે અનેકવિધ ક્ષેત્રો જે ખુલતા જાય એ શરૂ થયો. બહુ નવી વાત તો અત્યારના કદાચ સમાજ માટે એ છે કે ગૌશાળાઓનું બહુ મોટું જોર વધ્યું છે, પણ બધા લોકો લગભગ હૃષ્ટપુષ્ટ ગાયોને જ સાચવે છે. કદાચ એમ કહેવાય કે ગાયો એને સાચવે છે, પણ આપે વસૂકી ગયેલી ગાયોને સાચવવાનું જે શરૂઆત કરી એ એક યુનિક વાત લાગે એવી છે. અહીંયા આપે અન્ય પ્રવૃત્તિઓની પણ વાત કરી, એના વિશે અમને વિગતે કહો. અમે નેશનલ હાઈવે પર આ સંસ્થા આવેલી છે, એટલે એવો વિચાર કર્યો કે અહીંયા આપણે યાત્રી નિવાસ બનાવીએ. નેશનલ હાઈવે પર છીએ એટલે ઘણા લોકો લક્ઝરી બસમાં, પોતાની બસમાં ભાડે કરીને નીકળતા હોય છે. એમની પાસે ગેસનો બાટલો, રાંધવાનો સામાન, કાચું સીધું બધું જ હોય છે. એમને જોઈએ છે પાણી અને 2-4 કલાક રોકાવાની જગ્યા. એટલે અમે અહીંયા યાત્રી નિવાસ બનાવ્યા છે. લોકો અવારનવાર આવતા હોય છે, અમે એમને પાણીની સગવડ આપીએ છીએ. સંડાસ બાથરૂમ જવું હોય તો ભાઈઓ માટેના સંડાસ બાથરૂમ જુદા છે, બહેનો માટેના સંડાસ બાથરૂમ જુદા છે, એટલે એ રીતે એનો પણ ઉપયોગ થાય છે. ભાદરવી પૂનમે અંબાજી ચાલતા લોકો જતા હોય છે ત્યારે તમે અહીંયા આવીને જુઓ, કોરોનાને કારણે ઘટ્યું નહીં તો અહીંયા તમે રાત્રે કોઈ દિવસ આવો તો અહીંયા 4-5 હજાર લોકો સૂતેલા હોય. એમ એટલે યાત્રી નિવાસમાં તો સૂતા જ હોય, પણ પૂરા સહયોગમાં જમવાનો હોલ, ડાઇનિંગ હોલ બનાવ્યો છે ત્યાં કેટલાક સૂતા હોય, અહીંયા ઘર પર સૂતા હોય, અહીંયા કોમ્યુનિટી હોલ છે ત્યાં સૂતા હોય, ઓફિસના હોટલે સૂતા હોય. કોઈ 10 વાગે આવે, 2 વાગે ઉઠીને ચાલવા માંડે,
કોઈ બે વાગે આવે, સૂર્ય સવારે પાંચ વાગે ચાલવા માંડે એવા હજારો લોકો અહીંયા આવતા થયા. વાહ, મજાની વાત એવી એક થઈ કે એક વખત અહીંયા બહુ બીમાર, જેને લોહીની જરૂર પડે વગેરે, એક છોકરો ગોધરા બાજુથી આવેલો. અમે એની મમ્મીને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે આ સંસ્થા અહીંયા આવા લોકોને રાખે છે. અમારા ગામમાંથી ભાદરવી પૂનમે લોકો ત્યાં ગયેલા અને તમારે ત્યાં રાત રહેલા ત્યારે એમને ખબર પડેલી કે આ સંસ્થામાં આવા બધા લોકોને રાખે છે, એના પરથી એમને ખબર પડી અને અમે અમને મૂકવા માટે અહીંયા ગાડી આવ્યા. વર્ડ ઓફ માઉથ. ત્યાર પછી અમે કહ્યું કે આ તો દૂરના લોકો માટે કામ થયું, નજીકના લોકો માટે શું. એટલે ત્યારે અમે જોયું કે નજીકના ગામના લોકો બે પાંચ કિલોમીટર દૂરથી મોટરસાઇકલ પર મોપેડ પર અહીંયા આવે અને એમની જે નોકરીનો ટાઈમ હોય એ પ્રમાણે, કોઈની રાતની હોય કોઈની દિવસની હોય, 40-50 કિલોમીટર દૂર જવાનું હોય ત્યારે મોપેડ મોટરસાઇકલ પર જાય નહીં અને અહીંયાથી બસ પકડીને જાય. પાછા નોકરી પૂરી થાય એટલે બસ અહીંયાથી વાહનમાં જતા રહે. એ લોકોએ મને કહ્યું નથી પણ મને વિચાર આવ્યો કે આ લોકો માટે પણ કશું કરવું જોઈએ. એટલે એમના માટે મેં પાર્કિંગ સ્ટેન્ડ બનાવી આપ્યા. અચ્છા, એમને નહોતું કહ્યું, મને વિચાર આવ્યો માટે અમે અહીં ગાડી કર્યું કે આ લોકો માટે બનાવીએ. અમે કોઈ પૈસો લેતા નથી, ત્યાં વાહન મૂકી જાય છે એમની રીતે મૂકી જાય છે, સ્ટેન્ડ બનાવી આપ્યું છે એમની રીતે જતા રહે છે. એક ત્યાં બનાવ્યું છે અને એક આ બાજુ પણ બનાવેલું છે. એટલે એવા પણ અહીંયા કામો કરીએ છીએ. અહીંયા અમારા જૂના સાંસદ ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ બહુ મજાના માણસ, અહીંયા એક હોલ બનાવવા માટે એમણે એ જમાનામાં ગ્રાન્ટ ફાળવેલી. મુંબઈના એક દાતા આવ્યા એટલે અમને એમ લાગ્યું કે આ હોલ થોડોક મોટો બનાવીએ આપણે. એટલે પછી પેલા દાતાએ પૈસા આપ્યા અને અમે 200 માણસ બેસી શકે એવો એસી હોલ અહીંયા બનાવ્યો છે. એટલે એમાં જે કોઈ માણસ સારું કામ કરતા હોય એને અહીંયા બધાને ભેગા કરવા હોય તો મિટિંગ માટે અમે હોલ વગર ભાડે આપીએ છીએ. અને ભગવાનની કૃપા કે આ જમીન નેશનલ હાઈવે પર છે એટલે જે લોકો મિટિંગમાં આવવાને એમને જગ્યા શોધવી ના પડે, ફટાક દઈને તરત જગ્યા મળી જાય. અંદર હોય તો 2 કિલોમીટર અંદર જવું છે, આમ છે તેમ છે. એટલે ઘણા બધા લોકો એવી મિટિંગો અહીંયા રાખતા હોય છે અને અમે ઘણી વખત એમને માટે જમવાની, 2-3 દિવસ રહેવું હોય તો રહેવાની બધી વ્યવસ્થા કરી આપીએ છીએ. ડૉક્ટર જયંતિબેન રવિ અહીંયા હેલ્થ સેક્રેટરી હતા ત્યારે 1 વર્ષમાં અહીંયા 10-15 મિટિંગો થયેલી હતી. કલેક્ટર સાહેબે પણ એક એમની રેવન્યુની મિટિંગ અહીંયા રાખી હતી. અને બીજું કોઈ પણ સારું કામ કરતું હોય તો ભાડા લીધા વગર અમે આવી મિટિંગ અહીંયા રાખતા હોય છે. એ હોલને અમે ટ્રેનિંગ હોલ નામ પાડ્યું છે. નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી આયુર્વેદના વિદ્યાર્થીઓ, નર્સિંગના સ્ટુડન્ટ્સ, હોમિયોપેથીના વિદ્યાર્થીઓ, ઇવન MBBSના ઇન્ટર્ન્સ વિદ્યાર્થીઓ, એ બધા અહીંયા લેપ્રસી શું છે, મંદબુદ્ધિ શું છે એ શીખવા માટે અહીંયા આવે છે કે જેથી પ્રેક્ટિકલ પણ જોઈ શકે. ગુજરાત વિદ્યાપીઠમાં સાદરા છે ત્યાં તલાટીઓની ટ્રેનિંગ અપાય છે. એ લોકોને પણ અહીંયા લઈ આવે કે જુઓ ભાઈ આ કેવું કામ અહીંયા થાય છે. એટલે એ લોકો પણ અહીંયા આવે છે અને જાય છે. મજાની વાત એવી છે કે અહીંયા ટ્રેનિંગ લઈ ગયેલા એક બેનને તલાટીની નોકરી આ બાજુ મળી, એટલે આવું બધું થતું હોય છે. એટલે ઘણા લોકો એવી રીતે અહીંયા આવતા હોય છે. એટલે આવી બધું કામ પણ અહીંયા થયા કરતું હોય છે. અત્યારે અમે માત્ર માનસિક બીમારોને રાખતા નથી કારણ કે એ તદ્દન જુદો વિષય છે. મનબુદ્ધિ જુદું છે, માનસિક બીમાર જુદું છે, પણ એની પણ ખૂબ જરૂર છે. એટલે એના માટેનું મકાન બનાવવાનું ચાલુ કર્યું છે. એકાદ બે મહિનામાં એ મકાન શરૂ થઈ જશે. એટલે એમાં પહેલાં સ્ટેજ પર 101 લોકોને રાખી શકાય એવું બાંધકામ થઈ રહ્યું છે. એમાં 2 પ્રકારના લોકો, એક રસ્તે રખડતા નિરાધાર ગાંડા લોકો જેનો કોઈ છે જ નહીં એવા લોકોને પણ રાખીશું, અને બીજું સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે એમાં પણ લાંબો સમય સારવાર રાખવી પડે, એટલે જેના સગા છે અને સારવાર માટે અટકી ગયેલા છે એવા લોકોને પણ અમે રાખીશું. તો આ અમારી નવી પ્રવૃત્તિ ટૂંક સમયમાં શરૂ થશે. અમારો બીજી મજાની વાત એ છે કે ભગવાનની અનહદ કૃપા છે. વર્ષે 3,84,00,000 રૂપિયાનો ખર્ચો છે. વર્ષે એટલે રોજના લાખ રૂપિયા, રોજના લાખ રૂપિયા 5,000. અમે સરકારી ગ્રાન્ટ લેતા નથી, ડોનેશન ભગવાનની કૃપાથી આવ્યા કરે છે, અમારે ક્યાંય લેવા જવું પડતું નથી. બીજી મજાની વાત એ છે કે મેં કહ્યું તે પ્રમાણે મારી દીકરી
ધનસુરા કોલેજમાં પ્રોફેસર છે પણ બાકીના ટાઈમમાં અહીંયા મદદ કરે છે. જમાઈ ફૂલ ટાઈમ અહીંયા ઓનરરી છે. મારો દીકરો પહેલાં વડોદરા હતો, એ વડોદરાની એની પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડી અને એ પણ અહીંયા આવી ગયો છે. એ પણ અમારી જોડે છે. નવા મકાનનું બાંધકામ અત્યારે ટેકનોલોજી વગર ચાલે નહીં, કોમ્પ્યુટર ફટાફટ. નવા મકાનનું બાંધકામ જેમાં લાઇટ ઓછી વપરાય અને ઉપરથી પ્રકાશ આવે એવું ઘણું બધું નવું બધું કામ કર્યા જ કરે છે. એટલે આખું અમારું કુટુંબ આમાં જોડાઈ ગયેલું છે ત્યાં આગળ. દર્શક મિત્રો, મારી તમને થોડીક વિનંતી છે. ભગવાનની કૃપાથી આ સંસ્થા નેશનલ હાઈવે પર છે. હિંમતનગરથી 26 કિલોમીટર દૂર શામળાજી તરફ જતાં નેશનલ હાઈવે ઉપર જ છે. તમારે ક્યાંય શોધવું ના પડે. તમે હાઈવે પર આવો, ડાબી બાજુ તમને મોટું મંદિર દેખાય. તો કે સારું થયું યાદ આવ્યું. મંદિર પણ તદ્દન નોખા પ્રકારનું મંદિર છે. આખું સહયોગ નોખું છે. આ મંદિરમાં આખી દુનિયાના ધર્મોના સિમ્બોલ્સ, માત્ર ભારતના નહીં આખી દુનિયાના ધર્મોના સિમ્બોલ્સ એમાં લગાડેલા છે. અને મને 32 મહાપુરુષો ગમે છે જેમના જીવનમાંથી મને કશુંક મળ્યું છે. દાખલા તરીકે હેલન કેલર, એક વર્ષાબેન અડાલજાએ બહુ વર્ષો પહેલા ચોપડી લખેલી છે, ગાંઠ છૂટ્યાની વેળા, ચુનીલાલ મહારાજ રક્તપિત્તવાળાની સેવા કરતા, ગાંધી બાપુ પ્રચુરે શાસ્ત્રીની, એવા 32 જણના ફોટા એમાં મૂકેલા છે કે જ્યારે લોકો આવે ત્યારે એમાંથી કશીક પ્રેરણા લઈને જાય, કશું પ્રોત્સાહન લઈને. એ તદ્દન નોખા પ્રકારનું મંદિર. અહીંયા ઘરે ઘરે તુલસી ક્યારા છે અને રોજ સાંજે 7:25 ઘંટ વાગે એટલે બધા તુલસી ક્યારે ભેગા થઈને ગ્રુપમાં પ્રાર્થના કરે. અને પ્રાર્થનામાં સહયોગ કો સહયોગ દેને દિલાને દેને દિલાને વાળે કો ભગવાન સુખી કરે. હમ જીન સબકો છોડ કે આયે હૈ, કારણ કે લેપ્રસી થયો, ઘર બધું છોડી દીધું. કેટલાક મનબુદ્ધિવાળાના સગા ક્યારે મળવા પણ આવતા નથી. હમ જીન સબકો છોડ કે આયે, ભગવાન ઇનકો સુખી કરો ઓર ભગવાન હમકો સદબુદ્ધિ દો. એટલે હું નવું ક્યાંકથી ને ક્યાંકથી સૂજે છે અને અમે જોતા રહીએ છીએ. આ બધો આઈડિયા મને રીડર્સ ડાયજેસ્ટમાં એક વખત લેખ આવેલો. એક ભાઈ પરદેશમાં ગયેલા, ત્યાં સાંજનો હોટલનો ટાઈમ થયો અને બધા લોકો ભેગા થઈને ત્યાં આગળ પ્રાર્થના કરવા ગયા. એના ભાઈને ખબર ના પડી કે ભાષા જુદી હતી, શું કરો છો તમે. એટલે એમણે કહ્યું કે અમારી લોકશૈલીમાં અમારી માત કહે છે કે બેટા તમે પરદેશ ગયા છો પણ માને તમારા ગામને તમારા વતનને ભૂલી ના જતા, માટે અમે રોજ આ પ્રાર્થના ગાઈને એ દ્વારા અમે યાદ કરીએ છીએ. એટલે એ રીતે અમે ચાલુ કર્યું હતું આગળ. અહીંયા ઘરે ઘરે તુલસી કહેરા છે. એ પણ નોખા સહયોગની ઘણી બધી વાતો નોખી જ છે. અમે લોકો એવા છીએ કે હું અંગતથી એ માનું છું કે માણસે હસવું જોઈએ. એટલે અહીંયા રોજ સુવિચાર તો લખાય છે, એની જોડે જોક લખાય છે. આવો અને રોજ સાંજે 5:30 પ્રાર્થના થાય. મંદિરમાં 911 લોકો છે, એમાંથી 400 લોકો આવી શકે એવા છે. એ લોકો બધા અહીંયા આવે, પ્રાર્થનામાં બધી પ્રાર્થના તો થાય. રોજ એકબીજાનું ભજન ગાય. મજાની વાત એ છે કે એક ચિઠ્ઠી ઉપાડીએ છીએ અમે, જે ચિઠ્ઠી નીકળે એને અમે 10 રૂપિયા ઇનામ આપીએ છીએ. લોકોના મનમાં થાય ચલો મંદિરમાં તો જઈએ, આજે કોનું નામ નીકળશે એ તો જાણે ઠીક છે. પણ પછી પ્રાર્થના વખતે એમાં 2 જણા આવી અને જોક પ્રેઝન્ટેબલ રજૂ કરે, બોર્ડ ઉપર લખાય, એને બદલે નાટક સ્વરૂપમાં 2-3 મિનિટમાં જોક ત્યાં આગળ થાય. એટલે માણસે હસવું બહુ જરૂરી છે, ગંભીર ડાચું કરીને બેસી રહેવાની જરૂર નથી. એટલે હું જાત જાતનું અને પછી અમે પ્રાર્થનામાં છેલ્લે કહીએ છીએ, શક્તિ સે કમ કામ કરના પાપ હૈ. ભગવાને આપણે જેટલી શક્તિ આપી છે એટલે પૂરેપૂરું કામ આપણે કરવું જ જોઈએ ત્યાં આગળ. હમ રોજ કિસી અચ્છે કો દૂસરે કામ મેં મદદ કરેંગે. કોઈ પણ સારું કામ આપણે ના કરીએ, થોડીક મદદ કરીએ. ભગવાન આપકા શુક્રિયા, સબકા શુક્રિયા, એવું રોજ ત્યાં પ્રાર્થના. અને મજાની વાત એ છે કે પ્રાર્થનામાં સિંગચણામાં પ્રસાદ આપીએ છીએ, એમાંથી પ્રોટીન પણ મળે. એટલે એ રોજ એવું બધું અહીંયા ચાલ્યા જ કરે છે. એટલે ઘણું બધું અહીંયા. બીજી વાત કે અમે સંસ્થાનું નામ પાડતા પહેલાં બહુ વિચાર કરેલો અને લેપ્રસી એટલે કુષ્ઠ અને યજ્ઞ અમે બહુ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે યજ્ઞ એટલે કોઈ રાજાને ઘેર પૈસા આવશે, દેટ ઇઝ નોટ યજ્ઞ. યજ્ઞ એટલે સૌના દ્વારા સૌનું કલ્યાણ. વરસાદ નથી આવતો, આખા ગામમાં વરસાદ આવે એને માટે કરીએ એ યજ્ઞ. બાકી રાજા મહારાજાને એને ઘેર પૈસા આવે એની ગાદી વધે એ યજ્ઞ નથી.
એટલે અમે યજ્ઞ નામ પાડેલું કુષ્ઠ લેપ્રસી. બહુ વિચાર કરી અમે નામ પાડેલું સહયોગ, અને અમે બહુ પહેલાંથી સ્પષ્ટ માનીએ છીએ કે સહયોગ લીધા વગર તો સંસ્થા ચાલે નહીં, વર્ષે 3 કરોડ 84 લાખનો ખર્ચ, પણ સહયોગ બધાને આપવાનો પણ ખરો. દાખલા તરીકે પાર્કિંગ સ્ટેન્ડ બનાવ્યું, યાત્રી નિવાસ, ટ્રેનિંગ હોલ. પણ એ સિવાય અમે ગવર્મેન્ટને પણ જરૂર પડે ત્યારે તન મન ધનથી જોડાઈએ છીએ. પહેલી વાત કરું, પહેલાં હું વડોદરા હતો ત્યાં આગળ લેપ્રસીનું પ્રમાણ બહુ જ, સ્ટિગમા પણ ખૂબ, અહીંયા આ બાજુ લેપ્રસીનું પ્રમાણ બહુ ઓછું, અહીંયા લેપ્રસીનો સ્ટિગમા પણ નથી. અને એટલે અહીંયા જે કામ છે, માથું ફૂટ્યા પછી પાઘડી બાંધવાનું કામ, પણ માથું ફૂટે જ નહીં લેપ્રસીના દર્દીને ઘર પ્રિવેન્શન, એટલે માટે અમે એ માટે દિશામાં કામ કરવાનું વિચાર્યું. એટલે એ જમાનામાં મેં ગુજરાત સરકારમાં દરેક સરકારી ઓફિસરને, જિલ્લાના ઓફિસરને કાગળ લખ્યો કે અમે તમારી જોડે તન મન ધનથી જોડાવા તૈયાર છીએ, તમારા જિલ્લામાં લેપ્રસીનું કામ હોય તો અમે જોડાવા તૈયાર છીએ, કારણ કે મને માથું ફૂટે જ નહીં એમાં પણ મને રસ છે. અને 1990 આસપાસ 92 ડાંગમાંથી કાગળ આવ્યો કે સુરેશભાઈ ત્યાં આગળ કેટલીક જગ્યાઓ ખાલી છે અને કોર્ટમાં કેસ ચાલે છે અને વર્ષોથી એક જગ્યા ભરાઈ શકે એમ નથી, માટે મારે મદદ કરવી હોય તો હું ત્યાં આગળ. એટલે ડાંગ જિલ્લાના લોકલ લોકો, લેપ્રોસી મટી ગયેલા લોકો, એમને અમે ત્યાં જઈને તાલીમ આપી. અને એટલે ઘેર ઘેર જાય, તમારું શરીર દેખાડો તો ચાઠું દેખાય છે, એવું કશું દેખાય તો એ ભાઈ સરકારી હોસ્પિટલમાં લઈ જાય, ત્યાંના ડૉક્ટર જુએ કે લેપ્રોસી નથી તો વાત પૂરી થઈ ગઈ, લેપ્રોસી હોય તો સરકાર મફત દવા આપે છે, અમુક લોકોને 6 મહિનાની દવા, અમુક લોકોને 12 મહિનાની દવા, એ પણ બધું પછી આવી, પહેલાં તો દવાઓ હતી જ નહીં. એટલે ફરી પાછો પેલો ભાઈ જાય કે તમે દવા લીધી છે કે નથી લીધી, પૂરી થઈ ગયું ચાલો, એટલે તેથી કોર્સ પૂરો કરે. ટીબીમાં પ્રોબ્લેમ એટલા માટે છે કે લોકો કોર્સ પૂરો કરતા નથી, અને માટે પછી ડ્રગ રેઝિસ્ટન્ટ કેસ ને બધા થાય છે ત્યાં આગળ. એટલે અમે એ પ્રમાણે ત્યાં આગળ સરકારની જોડે અમે જોડાયા. એવી જ રીતે 2-5 વર્ષ પછી અમારે આરોગ્ય ખાતા જોડે બહુ જ સારા સંબંધો, શરૂઆતથી અમે લેપ્રોસીનું કામ કરીએ. એટલે એક દિવસ એમનો ફોન આવ્યો મારા પર કે સુરેશભાઈ આવતીકાલે તમારે ત્યાં 301 જણની રાતે રહેવાની વ્યવસ્થા કરવાની છે, એ લોકોને ટ્રેનિંગ આપવાની છે, માટે માઇકની વ્યવસ્થા કરવાની છે, અને બીજે દિવસે સવારે તેમના 6-7 વાગે ચા નાસ્તો કરી અને એમને મોકલી દેવાના છે, અને આને માટે તમે જેટલા કહેશો ખર્ચા પ્રમાણે અમે પૈસા આપવા તૈયાર છીએ. મેં કીધું મારે પૈસા લેવા નથી અને તો જ હું કામ કરીશ. મારા પડોશમાં, મોડાસામાં હેપેટાઇટિસ બી ફાટી નીકળ્યો છે, ત્યારે પડોશી તરીકે મારો ધર્મ છે કે મારે એમને મદદ કરવી જોઈએ, અને એના પૈસા મારે લેવાના ના હોય તો એમણે કહી સુરતભાઈ વધારે સારું તમે ના લો, અમારી પાસે બીજો રસ્તો છે ને, આટલા બધાની વ્યવસ્થા ક્યાં કરવી, એટલે આ શહેરમાં હોય તો ગોધરા બધું ફટાફટ મળી જાય, અહીંયા નજીક ગોધરા લાવવા ક્યાંથી થોડા કલાકમાં. એટલે 2-5 જગ્યાથી ભેગા કર્યા કે જ્ઞાતિનું મંડળને ગોધરા ગોધરા બધું લઈ આવ્યા, અહીંયા હોલમાં માઇકની વ્યવસ્થા કરી, રાત્રે જમાડ્યા બધાને, આખા ગુજરાતમાંથી હેલ્સના વર્કરો બધા આવેલા, બીએસએ સવારે ચા નાસ્તો કર્યો અને 6-7 વાગે તેમને મોકલી દીધા ત્યાં આગળ ટ્રેનિંગમાં મોડાસા, અને રસી આપવાનું કામ ચાલુ કર્યું. અમે કહ્યું ચાલો હસ્ત કામ પતી ગયું, એટલે અમે ગુજરાત પાછા આપવા ગયા, જેમ ત્યાંથી લીધેલા, અહીંયા 25 અહીંયા 25, અને ત્યાં એમનો ફોન આવ્યો કામ વધી ગયું છે, માટે આજે રાત્રે પણ તમારા ત્યાં રહેશે. અચ્છા, આજે પણ એ લોકો આ બાજુ નીકળે તો અમને યાદ છે કે સુરેશભાઈ અમે તમારે ત્યાં રહેલા. એટલે એવી રીતે અમે સરકાર જોડે તન મન ધનથી, અને ગુજરાત સરકારે મારા પર વિશ્વાસ, એટલે ઘણી બધી કમિટીઓમાં મને લીધેલો. એક જમાનામાં સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની ફી નક્કી કરવાની કમિટીમાં હું હતો, ત્યારે ગુજરાતની બધી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો બધી જોઈ હતી ત્યાં આગળ. પછી મેન્ટલ હેલ્થ ઓથોરિટી, મનબુદ્ધિમાં કામ કરીએ, એટલે એમાં 5-6 વર્ષ સુધી હું મેમ્બર હતો. એટલે એવા ઘણા બધા કામ, ખાસ કરીને લેપ્રોસીમાં તો એ લોકોને ખૂબ રસ, એટલે મને કે 30 જાન્યુઆરી એન્ટી લેપ્રોસી ડે મનાવવામાં આવે ને, ત્યારે કેટલાક લોકો પખવાડિયું મનાવવામાં આવે છે. સરકાર પણ બહુ સારું કામ કરે છે, બહુ જ સારું. એટલે ત્યાંથી ફોન આવે કે સુરેશભાઈ આજે આ જિલ્લામાં આ લોકો આટલા વાગે કામ છે, આટલા વાગે, અને તમને અનુકૂળતા હોય તો તમે ત્યાં આગળ જાઓ, અમે જે કામ કરીએ છીએ
એમાં કશું ખૂટતું લાગતું હોય તો તમે એમને સૂચન આપો અને પ્રેક્ટિકલ સ્થળ પર જઈને જુઓ તો ખબર પડે કે કેવું થાય છે અને વધારે સારું કઈ રીતે થાય. એટલે હું ને ઇન્દિરા આવી રીતે બે ચાર દિવસ એ લોકો કહે ત્યાં આગળ ગામમાં દક્ષિણ અહીંયા ઉત્તર ગુજરાતમાં આદિવાસી પંચમહાલ એ જ્યાં એ બધું થોડું ત્યાં પણ અમે લોકો જતા હતા અને એમની જોડે કામ કરતા હતા. એમને લોકોની જોડે બહુ મજા આવે એમને ત્યાં આગળ. અહીંયા અહીંયા જે રહે છે એ 911 લોકો એમ આપણે કહ્યું એ એમનું એક કોમન રસોડું હોય ને એવું કે ના એ લોકો પોતપોતાના કુટુંબ તરીકે રહે એમાં ઓપ્શન એમની પાસે છે. એમ હા એ લોકોએ રસોડે ખાવું હોય તો રસોડે ખાય, પોતાની જાતે રાંધવું હોય તો પોતાની જાતે રાંધે, એની વ્યવસ્થા છે. હા પોતાની જાતે અહીંયા નજીકમાં રાયગઢ ગામ છે ત્યાં સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ લોકોને રેશન પાણી બધું મળી રહે અહીંયાથી મળે. આમાં મેં કહ્યું હતું પ્રમાણે કેટલાક ગવર્મેન્ટ ઓફિસરો બહુ જ સારા. અહીંયા એક ગવર્મેન્ટ ઓફિસર આવેલા અને એમણે કહ્યું સુરેશભાઈ તમને ખબર નથી પણ લેપ્રસી જેને થયો હોય અને HIV-વાળા જેને હોય એની આવક જોવાની નહીં, એને બિલો પોવર્ટી લાઈન પ્રમાણે રેશન મળે. સરકારે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કરેલો છે અને ઓર્ડરની કોપી એમણે મને મોકલી ત્યારે ગુજરાત સરકારને પણ ખબર નહોતી. એટલે ગુજરાત સરકારમાં મેં કાગળ મોકલ્યો અને ઘણા બધા લેપ્રોસીવાળા એનો લાભ લેવા માંડ્યો. એટલે અત્યારે ઓપ્શન એમની પાસે છે કે તમારે જાતે રાહતું હોય તો રાહતો, પણ એ લોકો કુટુંબ હશે અહીંયા એવું પણ ખરું. આમાં ઓરિજિનલ કુટુંબ લેપ્રોસીવાળા બે જણા ક્યારેક હોય છે, એક જણને થાય અને નીકળી જાય, ઘરની બહાર નીકળી જવું પડે. એટલે એવો કોઈ સ્ત્રી અને એવો કોઈ પુરુષ નક્કી કરે કે હવે આપણે જીવનસાથી એમ. એટલે રજનીકુમાર પંડ્યાએ લખેલું કહો તૂટેલી દાળને તૂટેલી દાળનો સહારો, તૂટેલી ભીતને તૂટેલી ભીતનો સહારો, એકબીજાને સહયોગ આપતા થઈ જાય ત્યાં આગળ. એટલે એવી રીતે ત્યાં લગ્ન થતું હોય છે ત્યાં આગળ. એવા લોકો પણ અહીંયા રહે, ઘણા ઘણા લોકો છે. અચ્છા, અને આટલા બધા વિભાગો મેન્ટેન કરો છો તો એના માટેના કાર્યકરોને એ અલગ અલગ. હા એટલે એની વાત કરું. હા જી, જે રક્તપિત્તવાળા જે લોકો છે અહીંયા મોટાભાગના ને રક્તપિત્ત મટી ગયો છે પણ એમના ગામમાં કામ મળતું નથી માટે આવ્યા છે. હવે સ્ટિગમાં ઓછો છે અત્યારે તો ભદ્રભાઈ એવું છે કે કેટલાક લોકોના ગામમાં એમની મા કે બાપ એકલા છે ત્યાં કોઈ રાખે એવું નથી, એમને લેપ્રોસી નથી તો એમના ગામમાંથી એવા લોકોને પણ અહીંયા લાવે છે. અચ્છા, અને અત્યારે સ્ટાફ બે પ્રકારનો છે જે આપણે ગણીએ છીએ, સાઈડ જનનો સ્ટાફ છે. પછી મને યાદ કરાવજો. પછી અહીંયા બીજી પ્રવૃત્તિ ચાલે છે સાયન્સ સેન્ટર, કોરોનાને કારણે અત્યારે બંધ છે, નહીં તો પાંચમા ધોરણથી 10th ધોરણ સુધી અથવા 11-12 સાયન્સ વગરના વિદ્યાર્થીઓ ગમે ત્યાંથી ટેલિફોન કરીને આવે અને આપણે એમને બહુ મજાનું સાયન્સ સેન્ટર બનાવ્યું છે અને ખાસ કરીને એમાં 3D ફિલ્મ બતાવીએ છીએ કે લગ્ન થયું ત્યારે ગ્રહ મેળવવાના બદલે થાઇરોઇડ ટેસ્ટ કરાવવો જોઈએ, પછી લગ્ન થયું અને બાળક ના જન્મે તો પુરુષમાં પણ વાક હોઈ શકે અને દીકરો કે દીકરી જન્મે ત્યારે તો માત્ર પુરુષના રક્ષિત્વ પર જ આધાર છે. ત્યાં આગળ માણસને માનસિક બીમાર થાય ત્યારે ભૂવા પાસે જવાની જરૂર નથી, સાયકિયાટ્રિસ્ટ પાસે જવાની જરૂર છે. એટલે આવું બધું બાળકોને નાનપણમાંથી આપણે ઘુસાડીએ તો એમના મનમાં જાય. એટલે આવું જે નવી પ્રવૃત્તિ એટલે સાયન્સ સેન્ટર પણ આવું કરીએ છીએ. હમણાં પણ વિજ્ઞાન દિવસ કોઈક લોકોએ બોલાવેલા તો મહિલા પ્રોગ્રામમાં પણ અમારો સ્ટાફ રીતે જઈ આવ્યો. બીજો જે સ્ટાફ છે એમાં લગભગ લેપ્રસી મટી ગયેલા 150 જણા અહીંયા કામ કરે છે. એમ મંદબુદ્ધિવાળાને રાત્રે સાચવવા, કેટલાક તો મલ્ટિપલ હેન્ડીકેપ છે એટલે એમને નવ. એમાં ભાઈઓ જ છે ને? ભાઈઓ બહેનો બેવ છે, બેવ છે. 250 લગભગ ભાઈઓ, 180 લગભગ મંદબુદ્ધિ બહેનો. એક બહેનોની ઉંમર કેવડી હોય? બહેનોની ઉંમર 8 વર્ષથી ઉપર લગભગ. તો બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. અને કેટલાક મલ્ટિપલ હેન્ડીકેપ છે જેમને કશી જ ખબર પડતી નથી, એટલે એમને નવડાવવા ધોળાવવા પથારીમાં જ બધું સાફ કરવું પડે. એટલે એ રક્તપિત મટી ગયેલા લોકો આ બધું કામ કરે છે અને એમને આપણે પગાર આપીએ છીએ. અચ્છા, આ રસોડું ચાલે છે આ બધાનું, એમાં રાંધવાવાળા આ લોકો જ છે અને એમાં બે શિફ્ટ રાખી છે. આટલા બધા લોકોનું રાંધવાનું ગેસને બધું છે જે સગવડ હોય તે, રોટલી લોટ બાંધવાનું મશીન પણ છે. એટલે કેટલાક લોકો 4 વાગે સવારે જોડાય, 1 વાગે એમની નોકરી પૂરી થાય, 1 વાગે જોડાય એ રાત્રે 8 વાગે પૂરું થાય. બીજું પણ ઘણું બધું છે કે નોકા સહયોગની નોકરી વાતો. લેપ્રોસીવાળા જે કામ જે ઘેર સંસ્થાના રસોડથી ખાય છે એમને મેં જમવા મળે ત્યાં બોલાવતા નથી, લારી રાખી છે અને એમને ઘેર જઈને આપી દેવાનું.
કારણ કે કોઈને આંગળા ના હોય તો એને ખાતા એક કલાક લાગે, અને આંગળા હોય તો બધો ફટાફટ ખાઈ લે તો સારું ના લાગે, બનાર સંકોચ થાય. એટલે એ લોકો ઘેર ખાય, ઘણા લોકો એ પૈસા બચાવીને ટીવી ખરીદેલું છે, એટલે ટીવી જોતા જોતા પત્ની હોય તો બે જણા ભેગા થઈને ખાય, અંદર મીઠું મરચું નાખીને ખાવું હોય, એટલે લારીમાં ઘેર 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 જઈને ફિક્સ ટાઈમે ખાવાનું પહોંચાડી દેવાનું, સવારમાં ચા નાસ્તો પહોંચાડવાનો, બપોરે ચા પહોંચાડવાની, એટલે એ એમનું પણ કામ ત્યાં આગળ. એટલે એ લોકો રસોડામાં રાંધવાનું કામ આ લોકો કરે છે, અનાજ દળવાની ઘંટીનું કામ આ લોકો કરે છે, આટલા બધા માટે પાણીની સગવડ કરવાની, પાણીનું કામ અહીંયા થાય છે. અમે શરૂઆતથી કેમિકલ ફર્ટિલાઇઝર વાપરતા જ નથી, માત્ર કુદરતી ખાતર જ. આ બધા સંડાસનું જે બધું પાણી નીકળે છે એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ, પ્લાન્ટ બનાવેલો છે કે જેથી એને ખેતીમાં રિસાયકલ થઈ શકે, એટલે એવા બધા કામો પણ અમે નાના મોટા કરતા જઈએ છીએ. અહીંયા જે સંસ્થાએ આપણને જમીન આપી, એ ખાદીની સંસ્થા છે, એટલે એમના દ્વારા કાતર વરાટનું કામ પણ અહીંયા થયા કરે છે. ફરીથી શ્રોતા મિત્રો, નેશનલ હાઈવે પર છે હિંમતનગરથી 26 કિલોમીટર દૂર શામળાજી તરફ જતાં તમે તમારી અનુકૂળતાએ 24x7 ગમે તે દિવસે ગમે તે ટાઈમે તમે અહીંયા આવી શકો. તમે અહીંયા આવશો અને તમે જોશો તો તમને ખબર પડશે કે ભગવાને આપણને ઘણું 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 બધું આપ્યું છે. મંદબુદ્ધિવાળાને જુઓ જેને કશી સમજણ પડતી નથી, એમને જુઓ ત્યારે તમને એમ લાગે આજ સુધી આપણે ભગવાન પાસે માગ માગ કર્યું, પણ હવે આપણે ભગવાન પાસે માગીશું નહીં. અને આ લોકોને તમે જોશો તો તમારા મનમાં કશીક ને કશીક સંવેદના જાગશે, એટલે માટે તમે અહીંયા પધારો, તમારી અનુકૂળતા અહીંયા આવો. તમે અહીંયા આવો અને તમે વિચારતા વિચારતા સંવેદના જાગૃત કરીને જાઓ એવી અમારી ભગવાનને પ્રાર્થના છે. સુરેશભાઈ, તમારી સાથે અમે એક ફટાફટ યાત્રામાંથી પસાર થયા હોય એવું અમને લાગે છે. અલબત્ત તમારું જીવન છે એ એટલું ફટાફટ ન વીત્યું હોય, પણ કેટલું બધું થઈ શકે એક માનવીય પ્રતિભા જો નક્કી કરે તો. આપ સૌએ બરાબર જોયું અને જાણ્યું છે કે હજુ પણ સુરેશભાઈ સાથે આપણે વાત કરીએ તો ખાસી વાત, કારણ કે હજી તો આ સંસ્થા જોવી, જોયા પછી જે ભાવ મનમાં જન્મે એ તો એક અલગ વાત છે, પણ જોવા સુધી પહોંચાડવા માટે થઈને આ અત્યારનો સંવાદ છે એ મુખ્ય છે. અને એ પણ આપણે સમજી શકીએ કે એક વ્યક્તિ જો નિશ્ચિત કરે છે તો ધીમે ધીમે કરતાં એ વ્યક્તિ સાથે ઇન્દિરાબેન ભળે છે, એમની સાથે દીકરો ભળે છે, દીકરી ભળે છે, બહારથી આવેલો જમાઈ ભળે છે, અને આટલા બધા કાર્યકરો જે અહીંયા રહે છે એ જ કાર્ય કરે છે, એનો એને પગાર પણ મળે છે. કદાચ આવી સંસ્થાઓને લઈને પૃથ્વી છે એ ટકેલી છે. હાજી, અહીંયા કેટલાક લોકો એવા છે જે કશું કામ કરી શકતા નથી, એ લોકોને અમે ખાવાનું ચા નાસ્તો માંદા પડે તો અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલ ગમે ત્યારે લઈ જવાના, એ તો છે જ, પણ એ ઉપરાંત અમે દર મહિને 220 રૂપિયા રોકડા આપીએ છીએ કે તમને ત્રીજી વખત ચા પીવાનું મન થયું તમારે જમા વાપરવામાં વાપરવા. કેટલાક સેન્ટરો છે કે ડાયાલિસિસ પૈસા લઈને કરે, કેટલાક સેન્ટર ડાયાલિસિસ ફ્રી, પણ અમે તો ફ્રી તો ખરું, અમે તો ઉપરથી પૈસા આપીએ છીએ કે તમારે તમારી રીતે વાપરો ત્યાં આગળ. એટલે એવું પણ કદાચ આ ગુજરાતમાં એક જ સેન્ટર હશે. સાચી વાત છે, તમારો બહુ ખાસો સમય લીધો છે અમે, અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન બંને સંસ્થાઓ વતી હું બહુ જ અહોભાવ સાથે પ્રણામ પાઠવું છું, અને અમારા સૌ દર્શક મિત્રો પણ આપની જે અપીલ છે અહીં એક વખત આવવાની, આવ્યા પછીનું કામ અહીંનું અસ્તિત્વ સંભાળી લેશે. આપે જોયું છે કે આટલું બધી સરકાર સાથે સહયોગ કરવા છતાં સરકારની કોઈ ગ્રાન્ટ લેવાનું કે સરકારને પાસે પૈસા લેવાનો કોઈ ઉદ્દેશ નથી. કદાચ અમે પણ આજે એટલે જ અહીંયા પહોંચી ગયા છીએ. અને હવે તો પાછા સુરેશભાઈ એમ કહેવાય કે સહયોગસ્થ થયા છે, 75 પછી ક્યાંય બહાર ન જવું એવો એમને સંકલ્પ કર્યો, એટલે હવે એમના નજરની બરાબર પહોંચમાં આ સંસ્થા બેઠી છે. એમના વતી બહાર જવાનું થાય તો ઇન્દિરાબેન જાય છે, દીકરી જાય છે અને કામ ચલાવે છે, દીકરો જાય છે. હું આશા રાખું કે આ આજનો સંવાદ એ આપણા હૃદયને બરાબર સ્પર્શ્યો હશે. ફરી એકવાર સુરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને ઈશ્વરને પ્રાર્થના કરું કે હજી આ જ જોમ અને આ જ હસતો ચહેરો
વધુ વર્ષો સુધી સેવારત રહે. આપનો અને આપની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.